દરેક પોથી યજમાનને નમ્ર વિનંતી, પોતાની જ્યાં છે જે પોથી પધરાવવાની છે ત્યાં વ્યાસપીઠ પાસે આવી ત્યાં પૂજા કરી લ્યો. બહાર ડીજે બંધ થઈ ગયું તો અંદર આવી જાઓ. નમ્ર વિનંતી. આપણે કથાનો પ્રારંભ કરવો હોય તો દરેક પોથી યજમાનને નમ્ર વિનંતી, પોતાની જગ્યાએ પોથી પધરાવી પૂજા કરી. Thank you.
હાલો 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 ભાઈ જય ભાઈ સુંદર મજાનો અવસર વેરાવળ શહેરના આંગણે રઘુવંશી સમાજ એમના દ્વારા સુંદર સમૂહ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ મનોરથ અને પ્રથમ દિવસ મુખ્ય ભાગવતજીનું પૂજન કરી આપણે વ્યાસપીઠ ઉપર પધરાવશું. એની સાથે આવો સૌ કીર્તનની સાથે દિવ્ય મનોરથ વેરાવળના આંગણે પ્રારંભ કરીએ. હે મારી શેરીએ પથરાવ ફૂલ હરી ઘેરે આવો ને રાધે તાલી. હે મારી શેરીએ પથરાવ ફૂલ હરી ઘેરે આવો ને પૂજા કરી અને ગ્રાઉન્ડમાં આવી જાય.
બરોબર આવી જજો રૂમમાં અંદર પૂજા કરીને ગોર બાપા ભૂતે ઉત્યા પૂજા કરાવી અને બરોબર મોકલી દો યજમાનોને ઘડી ઘડી રે રે યા યા રે રે વા
ચાલો ચાલો આઈની પૂજન માટે આવી જાવ મુખ્ય યજમાન ભાગવતજીના પોથી પઠન માટે. ત્યારબાદ શાસ્ત્રીજી આપણે હમણાં અહીંયા કથા મંડપની અંદર બોલાવશું. ભાઈ પાટલા પોથીના યજમાનો જે પૂજનમાં બાકી હોય તે ત્યાં પોતાના પોથીજીને ચંદન પુષ્પ અક્ષત પૂજન કરી અને અને ત્યાં જે ભૂદેવો છે જ તે યજમાનોને પૂજા કરાવી દેશે. એટલે બાકી હોય તે ત્યાં પોથી પૂજન કરી લઈ મુખ્ય યજમાન સ્ટેજ ઉપર ભાગવતજીની પોથી પૂજન માટે આવી જાય. અને અહીંયા પણ કદાચ કોઈ ગુરુબાપા હોય તો એ આવી જાય સ્ટેજ ઉપર. આટલા જણાને મેં બોલાવ્યા, કોઈ એકાદો હોય તો આવ્યો. ચાલો પીડા પિતાંબર શોભતા હને ઉચો શોભે શ્રી વલ્લભ સુત સેવા કરે ચાલો ભાઈ ભાગવતજીને પૂજન માટે આવી જાઓ. આથી આગળ પધરાવી દો. અને ત્યારબાદ કથા મંડપની અંદર અવળા શાસ્ત્રીજી ઉપસ્થિત થશે. અને લોબીની અંદર પણ પૂજા કરી લીધી હોય તો આપ ગ્રાઉન્ડની અંદર તમારું સ્થાન ગ્રહણ કરજો. અંદર ઊભીને કે બેસીને ક્યાંય વાતો કરવાની નથી એવી ખાસ આપને વિનંતી છે. કથા સ્થળ કથા મંડપને એના અનુરૂપ જ આપણે બનાવવું જોઈએ એવી પણ વિનંતી. એટલે પૂજા થઈ ગઈ હોય યજમાનો લોબીની અંદર ઊભી અને ખોટી વાતો ન કરે અને ગ્રાઉન્ડમાં આપ એપનું સ્થાન ગ્રહણ કરી લઈ. Mm-hmm.
ચાલો પૂજા થઈ ગઈ હોય આપ બે સાઈડ આવી જજો, આપણે શાસ્ત્રીજીનું સ્વાગત અને એમને બોલાવશું. ચાલો આપણે શાસ્ત્રીજીને બધા વૈષ્ણવોને વિનંતી, બે બાજુ લાઈનમાં આપ ઉભા રહી જાય એમનું સ્વાગત માટે થઈ. હાલો ઝડપથી ઉભા થઈ જાય આમ જગ્યા ઉપરથી, અને કથા આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. બે સાઈડ બે બાજુ વચ્ચે જગ્યા રાખજો, બે બાજુ બેનો ઉભા રહી અને આપણે પુષ્પ દ્વારા આખા આ વચ્ચેના જે જાજમ પાથરેલી છે તે રોડ આખા ઉપર ઉભા થઈ જાઓ લાઈનમાં એવી વિનંતી. આવો શ્રીનાથજી શરણ મમ યમુનાજી શરણ મમ ઠાકુરજી શરણ મમ જય મહાપ્રભુજી શરણ મમ. એક એક કથાનો ક્રમ, જ્યારે કોઈ વક્તા આપણા સભા મંડપની અંદર પ્રવેશ કરતા હોય ત્યારે આપણે ઊભું થઈ એમને સન્માનરૂપી અહીંયા સ્વાગત રૂપી સન્માન અર્પણ કરવું જોઈએ. તો આપને વિનંતી છે કે આપ સ્થાન ઉપરથી ઊભા રહેજો અને વચ્ચે જગ્યા રાખજો. દરેક વૈષ્ણવ એક પુષ્ટિ માર્ગના સિદ્ધાંત શ્રીનાથજી શરણ મમ યમુનાજી શરણ મમ ઠાકુરજી શરણ મમ જય મહાપ્રભુજી શરણ મમ. Thank you.
श्याम ने राधा वृंदावन ने अंदर बाके बिहारी जतिपुरा मा गिरिराज धरण और चंपारणिया ने अंदर आदि जगत को बोल बाजारिया आओ एवाज कथा वक्ता मारिया हाटी ना निवासी पुष्टि मार्ग किया भागवत आचार्य रघुवंश समाज ना शास्त्र ब्राह्मण एवं शास्त्री श्री केतन भाई अपने सभा मंडप में अंदर पधारे रहिया समग्र वैष्णव अपने पुष्प द्वारा शास्त्री जी नो स्वागत अभिवादन करसु स्वागत दिव्य अवसर नो प्रारंभ आज
વિરાવટ શહેર આંગણે થવા જઈ રહ્યો મુકેશભાઈ રૂમરેલિયા દ્વારા શાસ્ત્રીજીનું અભિવાદન અને સ્વાગત રૂપી પુષ્પહાર ભાગવતજીનું પૂજન અહીંયા થઈ રહ્યું છે. અનિશભાઈ રાજ પરિવાર આવી જાય ભાઈ ગ્રાઉન્ડમાં વિનંતી બધા પોતાના સ્થાન ઉપર બેસી જાય. કથાના સમિતિના પોથીના યજમાનો પોતાની જગ્યાએ આસન ગ્રહણ કરી લે. અવર જવર બિલકુલ ન થવી જોઈએ ગ્રાઉન્ડમાં અને નિજ સ્થાને બેસી જાય. આપણે મંડળના સમિતિના ભાઈઓને વિનંતી કે બેઠક વ્યવસ્થા કથાને અનુરૂપ કરાવે ગ્રાઉન્ડમાં. હલો 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 જય શ્રી કૃષ્ણ, જય જલારામ. સર્વે વૈષ્ણવોને વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે શ્રી હાલાઈ લોહાણા મહાજન વેરાવળના આયોજિત શ્રી ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાનયજ્ઞની અત્યારે શાસ્ત્રીજી શ્રી કેતનભાઈ પેરાણી પ્રખર વાક્તાને આપણે સૌ શરૂઆત કરીએ છીએ. દરેક વૈષ્ણવ પોતાનું સ્થાન ગ્રહણ કરે અને વિનંતી કે જે યજમાનો છે તેઓ પોતાની પોથી પાસે પોતાનું સ્થાન ગ્રહણ કરે અને સર્વે વૈષ્ણવોને વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરે. અંદરો અંદર વાતો ન કરવી જેથી કરીને આપણે આ જે અદ્ભુત લાવો છે એ લઈ શકીએ. કારણ કે આ ભગવતી કાર્ય તો ભાગ્યમાં હોય એને જ મળે. શ્રી હાલાઈ લોહાણા મહાજન વેરાવળના પ્રમુખ વિક્રમભાઈ વી તન્ના, ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ રૂપારેલિયાના આ અદ્ભુત આયોજનને સમગ્ર વેરાવળમાંથી અદ્ભુત આવકાર મળી રહ્યો છે. ગામે ગામથી માજનો વૈષ્ણવો અહીંયા ઉપસ્થિત થવાના છે. ત્યારે આપ સર્વેને વિનંતી કે રોજે રોજ આપણી આ વ્યવસ્થામાં સહકાર આપે અને આ આખું આયોજન શ્રી ભગવતી કાર્યને પાર પાડવા સર્વે વૈષ્ણવોને સહકારની આશા. હવે આપણે વ્યાસપીઠથી પ્રખર વાક્તા શ્રી કેતનભાઈને કહીએ. આપ સર્વેને વિનંતી કે અંદરો અંદર વાત ન કરવી, મોબાઈલ બને તો શક્ય હોય તો સાયલન્ટ કરવો જેથી કરીને આપણી બાજુમાં કોઈ સપ્તાહ ધ્યાનથી સાંભળતા હોય એમને પણ ડિસ્ટર્બ ન થાય.
આપણો મોબાઈલ છે સાયલન્ટ કરીને રાખો અને શક્ય હોય ત્યાં સુધી અંદર અંદર વાતો ન કરવી. આ અદ્ભુત આપણે આજથી જે ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં પ્રખર એવા શ્રી કેતનભાઈ પેરાણી કે ખાસ કરીને એમનો ટાઈમ લેવો પણ અત્યારે અઘરો છે, ત્યારે આપણે આ મહાજનને સામેથી એમનું કીધેલું છે કે ભાઈ મહાજન કરવા તારે તો હું આ વ્યાસપીઠ ઉપરથી તમારા માટે તૈયાર છું ગમે ત્યારે, ત્યારે આપણા પ્રમુખ શ્રી વિક્રમભાઈ તન્ના અને ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપરિયાલીની આગેવાનીમાં સર્વે કારોબારીએ તન મન ધનથી મહેનત કરી અને દાતાઓના સહયોગ પણ આમાં રહ્યો છે, ત્યારે શ્રી આલય લોહાણા મહાજન દરેકનો આજે આભાર માની અભિવાદન કરે છે. આપ સર્વેને વિનંતી કે આપણે આપ સૌની અનુમતિ હોય આપણે આ વ્યાસપીઠેથી કેતનભાઈ પેરાણીને આપણે સર્વે તાલીઓથી બતાવીએ અને જય જયકાર કરીએ. બોલો સિનાજી બાવાની જય, સોમનાથ મહાદેવ કી જય. હાલો શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે. કથાના પ્રારંભમાં ગ્રાઉન્ડમાં ઉભેલા દરેક વ્યક્તિઓને વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરી લઈ. સમૂહ કથાનું આયોજન હોય તો આપ એમાં સહભાગી બનજો. આપના બાળકોને રમવું હોય તો ઉપરના હોલ ઘણા ખાલી છે તો આપ ત્યાં પણ મોકલજો. અને આ કથાના ગ્રાઉન્ડમાં કથાની મર્યાદા જળવાય એવા દરેક યજમાનો પ્રયત્ન કરે એવી નમ્ર વિનંતી. આપ આપની પોથી પાસે પણ કોઈ ગળદી ન કરશો, લેસ માત્રમાં કથાનો આનંદ લ્યો. એટલે તો એક દિવસ આપને વધારે આપવામાં આવ્યો છે, 7 દિવસની જગ્યાએ 8 દિવસ. એટલે આપે કથા શ્રવણનો લાભ લ્યો એવી વિનંતી. આવો કથામાં પ્રવેશ કરીએ. સચિદાનંદ રૂપાય વિષવોત્પત્યાદ્ય હેતવે તાપત્ર વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમો. વસુદેવં વસુતં દેવં જય હો રાધા રાણી. કંસચારુણમર્દનમ દેવકી પરમાનંદમ શ્રીકૃષ્ણ વંદે જગદ્ગુરુ. નિગમ કલ્પતરો ગલિત ફલમ સુખ મુખાદિ દ્રવ્ય સંયુક્ત પીબદ ભાગવત રસમાલયમ મુરહો રસિક ભૂમિ ભાવુકાનં મંગલમ ભગવાન કૃષ્ણ મંગલમ રજાધિપતિ મંગલમ રાધિકાનાથમ સર્વમાંગલ્યતનો હરિ. ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજરેણવ શ્રયાતં નિજાચાર્યં પ્રણામિ મુહુર્મુહુર્ યદનં ગૃહતે જંતો સર્વદુઃખાતિગોદ્ભવે તમહં સર્વદા વંદે શ્રીમદવલ્લભનંદનં.
श्री राधा कृष्ण चरण कमलेभ्यो नमः। श्रीमद्भागवत जी चरण कमलेभ्यो नमः। श्री लक्ष्मी नारायण चरण कमलेभ्यो नमः। भगवान वेद व्यास मुनीश्वराय नमः। श्रीमद्वल्लभाधीश चरण कमलेभ्यो नमः। श्री गुसाई जी परम दयालवे नमः। आओ एक कड़ी नु गान करी मारा ठाकुर जी ने रिझवानो प्रयत्न करिए। आवडतु जो होय मारी आरे बोलवानो प्रयत्न करजो। आओ अंतरना भाव थी ठाकुर जी नी प्रार्थना। नमामि यमुनामम शकल सिद्धि है तू मुदा मुरारी पद पंकजं। हे महारानी सुरत मंदरे तमेव माता च पिता त्वमेव त्वमेव बंधु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्व मम देव देव। पटस्य पत्रेश पुटे सयानं बालमुकुंदं मनसास्वरामि। श्री कृष्ण गोविंद हरे मुरारी हे वाला नाथ नारायण वासुदेवा। बोलो गिरिराज धरण श्री श्याम सुंदर यमुने महारानी की। श्री मद्भागवत जी भगवान की। श्री मद्वल्लभाधीश राजा रामचंद्र भगवान वीरदादा जशराज श्री जलाराम बापानी सोमनाथ महादेव। प्रेम से बोलो जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे। बेरावल शहर भगवान कृष्णनी मोक्ष भूमि पति तपावनी मोक्षदायिनी भूमि अने वारे वाले वेरावणनी कथा में तो हूँ वक्तव्य आपूज छू के वेरावणना वैष्णवोए क्या बीजे भटकवानी जरूर ज नथी। तमारू हरिद्वारे वेरावण में त्रिवेणी छे। तमारू गोकुल मथुराए वेरावण में त्रिवेणी छे। અને જગતનો નાથ જગદીશ્વર દ્વારિકાધીશ કૃષ્ણ વૈષ્ણવના પ્રાણ પ્યારા ઠાકોરજી જો ગોકુળ મથુરા છોડી અને ત્રિવેણીના કાંઠે આજના દિવસે મોક્ષ લેવા આવ્યા હોય તો આપણે ક્યાંય મારા વાલા ભટકવાની જરૂર નથી। એવી પતિ તપાવની મોક્ષદાયની જગત ઉદાહરણી આ ભૂમિમાં અને મુરાતે મેં એ રીતે જ લીધું છે। આજે નવું વર્ષ કહેવાય ચૈત્રી પંચાંગમાં પુષ્ટિ માર્ગમાં આજે ટીપણી બદલે ચૈત્ર સુદ એકમ બપોરે 2:36 ઘડીએ જગતના નાથ ઠાકોરજી આજે વેરાવળથી સ્મધામના માર્ગે ગયા છે। તો હું તો એટલું જ કહું છું કે જેટલા પોથી યજમાનો છે એને કોઈ ટેન્શન ચિંતા કરવાની જરૂર નથી। ભગવાન અહીંથી જો મોક્ષના માર્ગે બપોરે 2 વાગે ગયા હોય તો ભગવાનને કહી દેજો કે અમારા પિતૃઓનો હાથ પકડી ભેગા લેતા જજો મારા વાલા। હા એવી આ પવિત્ર ભૂમિમાં રાજાધિરાજ મહારાજ ભગવાન સોમનાથની નગરી
કથામાં મંગલ પ્રવેશ કરીએ મારા વૈષ્ણવો શ્રી વલ્લભના લાડીલાઓ. એ પેલા ત્રિવેણીના કાંઠે બિરાજતા અખંડ મંડ ભૂમંડલાચાર્ય મહાપ્રભુજીના બેઠકજીને વંદન કરશું. વેરાવળની અંદર બિરાજતું વલ્લભકુળ એવા પૂજ્યપાદ ગોસ્વામી 108 માધવરાયજીના ચરણોમાં વંદન કરશું. અમારા પરમ ગુરુદેવ એવા શ્રી ગૌભક્ત ગાયોના બેલી અત્યારે ઠાકોરજીની સેવામાં જે છે એવા પૂજ્યપાદ 108 કિશોરચંદ્રજી મહારાજ શ્રી જે અમારા ગુરુદેવ છે એના ચરણોમાં વંદન કરી આપ સૌના હૃદયસ્થ બિરાજતા નંદ નંદન લાલ યશોદા લાલ બ્રિજરાજ રસરાજ પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ બ્રહ્મ જેના લીલા ચરિત્રનું ગાન કરવા તમે ને હું ભેગા થયા છીએ એવા ઠાકોરજીને વંદન કરી આવો વેરાવળના વૈષ્ણવો પધારેલા તમામ મહેમાનોને કથામાં પ્રવેશ કરતા પહેલા જાજા કરીને જય શ્રી કૃષ્ણ. હવે કથામાં આપણે પ્રવેશ કરશું. દરેક કથામાં મારો પ્રશ્ન હોય જ છે. આ તો થોડા સંજોગો એવા થઈ ગયા કે આપણે 5 મહિના ભેગા ન થયા વેરાવળ વાળા. બાકી આખા વર્ષમાં વેરાવળમાં 5-6 કથા ન થાય ત્યાં સુધી હવે મને મજા ન થતી. પણ ખેર હવે ચિંતા નહીં કરતા. સામી દિવાળી આવે પેલા હજી 2 વાર આજ સાંજે 2 મુહૂર્ત આપું વેરાવળ રઘુવંશી સમાજમાં જ. હા, આજ સાંજે 2 કથાના મુહૂર્ત આપવાનો છું. એ વેરાવળના વૈષ્ણવોનો, મારા રઘુવંશીઓનો એક સારસદ બ્રાહ્મણ તરીકે, એક વૈષ્ણવના નાતે તમારો મારા ઉપરનો પ્રેમ છે. એક પ્રશ્ન કરું પછી કથામાં પ્રવેશ કરીએ. એમાં એ કારતક ચૈત્ર ને ભાદરવો હતા. આપણા મનમાં એક જ વસ્તુ ગુંજે છે કે પિતૃ નડે, પિતૃ નડે, પિતૃ નડે. હવે તો મને આપ બધા ઓળખો જ છો એટલે હું અંધશ્રદ્ધાને માનતો નથી, એ આપ લોકોને ખબર છે બધા. મને તો એટલી ખબર પડે કે અત્યારે જીવતા નડે એવા મરનાર કોઈ નડતા. એક મનમાંથી કાઢજો મારા વૈષ્ણવો, શ્રી વલ્લભના આશ્રિત બન્યા છીએ. તમે કૃષ્ણને માનો કે હરિ કૃષ્ણને માનો, કૃષ્ણ કે હરિ કૃષ્ણ હોય, જેનો હાથ આપણા ઉપર આવી જાય એનો કોઈ દી વાળ વાકો થતો નથી. એક પ્રશ્નનો જવાબ આપો. 27-28 પોથી છે આયોજને, બહુ સુંદર છે. દરેક પોથી, દરેક ભૂદેવો, ટેબલ અલગ અલગ. મને એમ ઘણા સમય પછી અઢિયા પરિવારનું આવું આયોજન હતું એ યાદ આવી ગયું. શ્રીમદ ભાગવતજીની કથા કોના ઘરે થાય? અખંડ મંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્લભાદીશ મહાપ્રભુજી કહે છે કે આ ભાગવતની કથા કોના ઘરે થાય? આ કથાને કોણ સાંભળી શકે? અહીંયા આવીને બેસી કોણ શકે? અહીંયા આવીને બેસવું, કથા સાંભળવી એ કોઈ સહેલી વાત નથી. તમારામાં ભાગ્યમાં હોય તો તમે અહીંયા બેસી શકો. આ થોડું કોઈ મનોરંજનનું સાધન છે કે ટીવી સામા બેસી ગયા અને 2 કલાક વહી ગઈ. અહીં તો મારા ઠાકોરજીને રીઝવવાની વાત, મારા પ્રભુને પ્રસન્ન કરવાની વાત. જે વ્યક્તિના હૃદયની અંદર સતત મનોરંજનની વાત હોય એને કથા ના ગમે, ને કથા ગમતી હોય એને મનોરંજન ના ગમે. આ કથા શ્રવણ કોણ કરી શકે, સાંભળી કોણ શકે? આ ભાગવતજી કોના ઘરે પધારે? 28 પોથી વાળા ખાસ સમજો મનમાં. હમણાં તમારે પોથી, સમૂહ પોથી નો દોર ચાલુ છે બધો. જુનાગઢ પૂરી કરી, અહીંયા સમૂહ પોથી. આ ભાગવતજી કોના ઘરે પધારે? તમને પિતૃ નડતા હોય તો તમે ભાગવતની કથા કરી શકો, કે તમારા પિતૃઓ રાજી હોય તો આ કથા થાય? બોલો જોઈએ, નડે તો કથા થાય કે રાજી હોય તો? રાજી હોય તો થાય. તો પછી જોવડાવા જાવ તો ત્યાં તો એમ જ કહી છે પિતૃ નડે છે.
અને મારા વાલા દેવી દેવતાઓ પિતૃઓ મા બાપ કદી કોઈને નડતા નથી નડવાનાય નથી આજના સંતાનો મા બાપને નડે છે અમારા ઈષ્ટ મહાપ્રભુજી એમ કહે છે જગતગુરુ વલ્લભાચાર્ય શ્રીમદ વલ્લભાદીશ કે આ ભાગવતજી રૂપી ઠાકોરજી કોના ઘરે પધારે આ કથા કોના ઘરે થાય જેના પિતૃઓ ધ્યાનથી સાંભળજો પોથી વાળા હું તો ક્રાંતિકારી વક્તા છું જેના પિતૃઓ ગૌલોકમાં મારા ઠાકોરજીની સેવામાં બેઠા હોય એના જ ઘરે ભાગવતની કથા થાય જય જય ગિરિરાજ ગોવર્ધન નાથ નાથ મમ દયાલ નાથ ગિરિરાજ ગોવર્ધન નાથ નાથ મમ દયાલ નાથ આપણા પિતૃઓ ગૌલોકમાં બેઠા હોય તો જ આપણા ઘરે ભાગવતની કથા થાય બાકી ન થાય મારા વાલા હા મનમાંથી કાઢજો પિતૃઓ પાસે દેવી દેવતાઓ પાસે ક્યાં એવો ટાઈમ છે કે તમને નડવા આવે એને દોષિત શું કામ કરો છો અને જે કઈ બને છે એ તમારા મારા જીવનમાં આપણા ભાગ્ય આધારિત બને છે મને ઘણા આવીને કે કેતનભાઈ થોડુંક કંઈક જાણતા હોય તો અમને કહો ને જ્યોતિષનું મેં કીધું એક સેકન્ડ પછી મને મારી ખબર નથી તો મારે તારું શું કહેવું મને મારી ખબર છે કે હું અહીંથી વાંચતા વાંચતા ઉતરી હગીશ લ્યો ક્યાં બતાવું મેં તમારે લીએ મુજે મેરા હી પતા નહીં હૈ યહાં પર તો જૈસી કરણી વૈસી ભરણી હા આવો એવા મારા ઠાકોરજીના ગુણગાન ગાવાનો પ્રયત્ન કરીએ વેરાવલ ગામ સમસ્ત રઘુવંશી સમાજ લોહાણા મહાજન વેરાવળ દ્વારા પ્રારંભ થયેલી ભાગવતજીની કથા સમૂહ પોથીનું આયોજન રઘુવંશી શ્રેષ્ઠ મારા રામની તમારા ઉપર કૃપા રહે વીરદાદા જસરાજની તમારામાં વીરતા રહે અને રઘુવંશીના રસોડામાં સદાને માટે મારો જલારામ બાપાનો વાસ થાય એવી પ્રાર્થના સાથે સોરઠ ધરાય સંતની અને કરે સેવાના કામ સોરઠ ધરા ઈ સંતની કરે સેવાના કામ જેના આંગણે રોતા રોતા કોઈ આવે અને હસતા હસતા જાય એવા રઘુવંશી શ્રેષ્ઠ આવો એકવાર જય ઘોષ કરીએ બોલીએ જલારામ બાપાની અને વેરાવળના આંગણે મારે આંકડો જોતો હતો સમજી ગયા આવો મારી 325મી કથા આજે વેરાવળના આંગણે પ્રારંભ થવા જઈ રહી છે ભગવત નામ સાથે 325મી કથા યુટ્યુબ ચેનલ નિરાલી વિડીયો અને શાસ્ત્રી મેહુલભાઈ પેરાણી આ ઘરે અહીંયા ન પહોંચી શકે ને લિંક મોકલજો શાસ્ત્રી મેહુલભાઈ પેરાણી અને નિરાલી વિડીયો આપ ઘરે બેઠા બેઠા પણ આ ચેનલમાં અમારી કથા જોઈ શકશો આવો ભગવત કથાનો પ્રારંભ કરીએ મંગલ આચરણ સાથે મારા ઠાકોરજી શું કહે છે રાધે ગોવિંદા ભાવસે જપલે હરિ બાપા મારું વેરાવળવા શ્રી રાધે ગોવિંદા મન જપલે હરિ કા પ્યારા નામ હૈ શ્રી રાધે ગોવિંદા મન જપલે હરિ કા પ્યારા નામ હૈ હરિ કો પ્યારા નામ હૈ કાલી તો મારા ઠાકોરજી ને વાતી રાધે રાધે ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ મુકુટ પીતાંબર ધારી ગલે વિજયંતી માલા ગલ ગલે વિજયંતી માલા મોર મુકુટ પીતાંબર ધારી ગલે વિજયંતી માલા ગલ ગલે વિજયંતી માલા કોઈ કહે વસુદેવ કિરણ લલ્લા રે રાધે રાધે રાધે
वासुदेव की नंदन कोई कहे नंदलाल राधे प्रभु कोई कहे नंदलाल राधे श्री राधे गोविंद मन जप ले हरि का प्यारा नाम है श्री राधे गोविंद मन जप ले हरि का प्यारा नाम है गोपाला हरि का प्यारा नाम है ચાલો પેલા તાલી બધાને મારું વેરાવળ બોલો શ્રી યમુનાજી બોલો શ્રી નાથજી
ભગવત કથા, ઠાકોરજીની લીલા ચરિત્ર. બીજી વાત આપણે એ કરશું, પેલા તો ભાગવતજીને ઓળખવાની વાત છે. શ્રી મહાપ્રભુજીની નજર, શ્રી વલ્લભ કૃપા, આ છે શું? એક વાત એ પણ કર દઉં, 1990 ની સાલ થી આ ગાદીએ બેઠો છું. હજી સુધી હું પણ પોતે આ ભાગવતજીને ઓળખી શક્યો નથી કે આ તત્વ શું છે. તો તમે 5-7 દિવસ સાંભળીને કથાને શું ઓળખો? સુખદેવજી મહારાજ ને એક જ પ્રશ્ન છે, જગતમાં આજે રામને ઓળખવા સહેલા છે પણ કૃષ્ણને ઓળખવા કઠિન છે. અને જેને ઓળખાઈ જાય એના માટે સરળ છે, એ પણ યાદ રાખજો. ભાગવતજી છે શું? પેલા તો કોઈ મૂર્તિ નથી. શ્રી વલ્લભ કહે કોઈ સ્વરૂપાત્મક સ્વરૂપ નથી. આનો કોઈ આકાર છે? નિરાકાર વંગમય મૂર્તિ, જિસકા કોઈ આકાર હિ નહીં હૈ ઉસે હમ નિરાકાર કહેતે હૈ. પણ તોય છતાં સાકાર બ્રહ્મની અનુભૂતિ કરાવે ભાગવતજી. આપણે દરેક કાર્ય કરીએ છીએ પણ એ વસ્તુ સાથે કનેક્ટેડ નથી થતા. પૈસા ગણીએ તો એમાં કનેક્ટેડ હોય, જમવા બેસીએ તો કનેક્ટેડ થાય, હાથમાં મોબાઈલ હોય તો 3-3 વાગ્યા સુધી ઓનલાઈન હોય. એમાં જેટલો ઇન્ટરેસ્ટ બતાડીએ છીએ એટલો મારા પ્રભુના કાર્યમાં ઇન્ટરેસ્ટ નથી. આપણને એની સંગાથે જોડાતા નથી. હમણાં મેહુલભાઈએ કીધું સરસ મજાનું કે આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે. પોથી યાત્રા એક જ વાર નીકળે, છેલ્લે દિવસે પાછું ના કહેવાય કે શેરી વડાવી સજ્જ કરું. એ તો ભાગ્યશાળી હશે ને પોથી લઈ લીધી હશે. હા, રહી ગયા રહી ગયા, વળી ચપ્પલ કાઢું ને પછી પોથી લઉં ને વળી કોક પહેરી જાય ને આ બધી ઉપાધિ વાળા જીવનમાં કઈ ન કરી શકે મારા વાલા. હા, પોથી લેવાના બે પ્રકાર છે. ઘણા એ ફોટો પાડવા માટે પણ લીધી હશે, સ્ટેટસમાં મૂકવા માટે. મારા ઠાકોરજીનું સ્ટેટસ ન હોય મારા વાલા, જે તમારું સ્ટેટસ બનાવે એનું તમે શું સ્ટેટસ બનાવો? હે, હમારી પહેચાન હમારે કૃષ્ણ હૈ, હમારી પહેચાન હમારે રામ હૈ, હમારી પહેચાન હમારે ઠાકોરજી હૈ. હમ ઉસી પહેચાન ક્યાં બનાએ હૈ? જીને હમે બનાયા હૈ, હમ ઉસે બના સકતે હૈ ક્યા? જેને તમને ને મને બનાવ્યા છે આપણે એને બનાવવા જાય? હા, બનાવીએ જ. એક વૈષ્ણવને ઠાકોરજી લેવા આવ્યા. છેલ્લો સમય પૂરો થતો હતો, મરવાની છેલ્લી ઘડી. પથારીમાં વૈષ્ણવ સુતા હતા, ઠાકોરજી આવ્યા. જય શ્રી કૃષ્ણ એ કે ઉપર આવું છે? વૈષ્ણવ કે નહીં. ઠાકોરજી કે બાકી શું છે? વૈષ્ણવ કે એક કામ કરો. ઠાકોરજી એ બોલ્યા કે કોઈની ઈચ્છા અધૂરી રહી ને એને વૈકુંઠમાં મારા સ્વર્ગ ગૌલોકમાં લઈ જઈ ન શકું. વૈષ્ણવ ને કીધું તારી ઈચ્છા અધૂરી કઈ? વૈષ્ણવ કે બધું સુખ છે પણ દીકરાને દીકરો નથી. ઠાકોરજી કે તને લઈ જાઉં ને તારા દીકરાને દીકરો આપું તો? તો વૈષ્ણવ કે એને જોવા હાટું તો હું માગું છું, લ્યો. ઠાકોરજી કે આલ એક કામ કરી કે કાલથી તું પથારીમાંથી ઊભો થઈને હાલવા માંડીશ, મારી કૃપા થશે અને પછી તારે દીકરાને દીકરો આવશે, પછી તો તું આવીશ ને. વૈષ્ણવ કે રાજી ખુશીથી આવીશ બાબા. સવાર થઈ, વૈષ્ણવ ઉઠ્યા, પથારીમાંથી જે સૂતા હતા એ મીંડા હાલવા, બીમાર હતા એ વયું ગયું. 9 માસ પૂર્ણ થયા, દીકરાને દીકરો આવ્યો. ઠાકોરજી આવીને કે હવે ઈચ્છા પૂરી થઈ ગઈ? વૈષ્ણવ કે હજી એક ઈચ્છા બાકી છે. તો કે હું? એ કે હું ઘોડો બનવું ને મારો દીકરા ને દીકરો મારી માથે બેહે ને હું એને ફેરવું નહીં, કે આવી બધી જિંદગી પૂરી કરવા દો ને પછી લેવા આવજો. ઠાકોરજી કે હાલ વાંધો નહીં, હજી 5 વર્ષ કાઢવા ને. તો કે હા. બાળકની હારે દાદાજી રમવા માંડ્યા, પછી બાળક મોટું થયું,
ઠાકોરજી આવ્યા કે હવે કઈ ઈચ્છા અધૂરી ખરી હાલો કે તો કે હજી એક ઈચ્છા છે. ઠાકોરજી કે શું? તો કે દીકરાના લગ્ન જોઈને જાવ તો તમને શું વાંધો છે? ઠાકોરજી કે જરાય વાંધો નહીં, બાળક મોટો થઈ ગયો, દીકરાનો દીકરો, એના લગ્ન થયા, વહુ આવી ગઈ. ઠાકોરજી કે હવે તો હાલ. વૈષ્ણવ કે હજી થોડીક ઈચ્છા છે. ઠાકોરજી કે હું? તો કે દીકરાની દીકરો નતો, તમારી કૃપાથી આવ્યો, એ મોટો થઈ ગયો, એને ત્યાં વહુ આવી ગઈ, પણ હવે એના છોકરાને જો હિચકાવી લો પછી જવામાં વાંધો નહીં. ઠાકોરજી કે તું અહીંયા જ પડ્યો રે, હવે તારું કે ત્યાં કામ નથી. મનુષ્ય દેહધારી જીવોની શ્રી વલ્લભ કહે કદી ઈચ્છા પૂર્ણ થતી નથી. મારા ઠાકોરજી તમને મને ક્રમે ક્રમે આનંદ કરાવે છે, પણ એ આનંદની અનુભૂતિ આપણને ક્ષણવાર થાય છે. અને યાદ રાખજો મારા વૈષ્ણવો, કોઈ દિવસ જીવનમાં સ્વાર્થ રાખીને કોઈ ભગવત કાર્ય કરતા નહીં, કે આનું મને ફળ મળવું જોઈએ. પુષ્ટિ માર્ગમાં તો ફળની અપેક્ષા નથી, મારા ઠાકોરજીને રાજી કરવાની અપેક્ષા છે. અને ભાગવત કથા કરવી કોઈ સહેલી વાત નથી, કરવી કરવી હોય ન કરી શકે, જેને ન ધાર્યું હોય કરી શકે. તમારી ઈચ્છાથી થોડા ઠાકોરજી તમારી ઘરે આવે. ભગવત કૃપા યત કૃપા તમહં વંદે પરમાનંદ માધવ. આપણું ન ચાલે. નિરાકારસ્ય વાંગમય મૂર્તિ કૃષ્ણસ્ય સ્વરૂપમ. ભગવાન વેદવ્યાસજી ભાગવતજીમાં જેને નિરાકાર કહે છે, સાકાર કહે છે. જો અહીંયા સ્ટેજ ઉપર પોથી પધરાવી પછી વાતાવરણ જુઓ, બાકી આ ગ્રાઉન્ડ તો સવારે હતું ને. સાક્ષાત ભગવત પ્રોક્ત યામ ઠાકોરજીની કૃપા થઈ ગઈ છે. હવે આ જ વસ્તુ જોજો, 16 તારીખે હું અહીંયા પૂર્ણાહુતિ ટાઈમ સરસ થશે, 11:30 વાગે પૂર્ણાહુતિ કરીશું. બાકી ભરતભાઈ જાણે, પૂજા જાણે, સવારે હું તો 11:30-9 વાગે કથા ચાલુ, 16 તારીખે 11:30 વાગે કથાને વિરામ. એટલે જ એક દિવસ વધારે આપ્યો છો, કારણ કે 16 તારીખે 12 વાગે અહીંયા પૂર્ણાહુતિ કરીને હું નીકળીશ. મહારાજ વતનમાં માળિયામાં કક્કડ પરિવારની કથા 4:00 વાગે ચાલુ થશે મારી લોહાણાવાડી. એક ક્ષણે તમને સાકાર પોતાના લીલા ચરિત્રની અનુભૂતિ કરાવે એનું નામ ભાગવતજી છે. બીજા ભાવમાં શ્રી મહાપ્રભુજી ભગવાન વેદવ્યાસજી સુખદેવજી કહે, ભાગવતથી ભક્તિની પ્રાપ્તિ થાય. જેમ શ્રી વલ્લભ કૃપાથી તમને સેવાની પ્રાપ્તિ થાય, એમ ભાગવતથી ભક્તિની પ્રાપ્તિ થાય. અને યાદ રાખજો, મરનારનો તો ભાગવતજી ઉદ્ધાર કરે છે, જીવતાનો પેલા કરે છે. પરીક્ષિત રાજાએ કથા જીવતા સાંભળી, મૈરા પછી નહીં. આજે એક જ વસ્તુ સમજ્યા કે મા બાપ ગુજરી ગયા, એની પાછળ કથા કરો. અરે ભાઈ, ફોટામાં બેસીને ન સંભળાય, જીવતા પરીક્ષિત રાજા બનીને સંભળાય. અને એટલા યજમાનો છો, તમારામાં જો હિંમત હોય ને તો તમારા જુવારામાં પાણી રેડો ને ભાગવતજીની પૂજા કરો, ત્યારે કહેજો કે જેમ પરીક્ષિત રાજાનો જીવતા ઉદ્ધાર કર્યો ને, અમે અમારા નામથી આ જીવતા પાણી રેડીએ, અમારો પણ ઉદ્ધાર કરજો. તો તમારામાં હિંમત હોય તો, વૈષ્ણવતા હોય તો આ શબ્દ બોલજો. આપણને ખબર છે આપણા છોકરા આપણી પાછળ કઈ કરશે કે નહીં કરે. ભગવાનને મળવાનો માર્ગ એનું નામ ભાગવતજી છે. જુઓ, આ પુષ્ટિ માર્ગની વાતો છે. અને વેરાવળના વૈષ્ણવોને મારી પાસે અપેક્ષા આ જ હોય, કેતનભાઈ આવે એટલે પુષ્ટિ માર્ગનું જ સાંભળવા મળશે. ભાગવતજી છે એ મોક્ષનું દ્વાર છે. જુઓ, મુમુક્ષેન યથાનુજિહવા. મનુષ્ય દેહધારી જીવની ઈચ્છાને પૂર્ણ કરનારા ભાગવતજી છે. પરીક્ષિત રાજાને કાલે પ્રશ્ન જોજો આવે. તમારા જીવનની અંદર આનંદ એ તમારો છે, દુઃખ એ તમારું છે, મોક્ષ એ તમારો છે, અને યાચના ભોગવી એ તમારા હાથની વાત છે. કોઈ બ્રાહ્મણ સર્ટિફિકેટ ના આપે કે આના દ્વારા તમારું આ થઈ જાય. તમારી શ્રદ્ધા આ તો ત્રિવેણીને પ્રાંચીને સરાવવા જાય ટકો કરાવીને. અત્યારે તો બહુ થાય જાતા હશે બધા.
હવે નારાયણ બલિ કરવા જાય તો મહારાજ ની વિધિ માં ઇન્ટરેસ્ટ ન હોય, હવાર થી એમ કે પિતૃ આવશે ને, પિતૃ ભાઈ ઈજ કરલે ને તું ઘેર, અહીંયા ત્રિવેણી પ્રાચી આવવાની જરૂર ક્યાં છે, તું ઘેરે થાળી ખખડાવી લે. આ વિધિ માં પ્રાધાન્ય આપો, શ્રદ્ધા રાખો, અનશ્રદ્ધા મનમાંથી કાઢો. વૈષ્ણવ ની કંઠી પહેર્યા પછી તો આ બાબતમાં વિશ્વાસ જ નથી કરાતો. મહાપ્રભુજી ના પાડે, દ્રઢહીન ચરણ કેરો ભરોસો, મારા ઉપર વિશ્વાસ રાખો. મોક્ષનું દ્વાર ભાગવતજી કીધા છે, એટલે તો ભાગવતજીમાં ભક્તોની ભરમાળ છે. આમાં 5 વર્ષના પ્રહલાદજી નારાયણ નારાયણ કરશે, 5 વર્ષના ધ્રુવજી મહારાજ નારાયણ નારાયણ કરશે. જેના ઘરમાં એક પૌવાની ટૂંક છે, મારા ઠાકોરજીને ધરવા માટે લઈ જશે સુદામાજી. સુદામાજી ની કથા ત્યાં સુધી બતાડી દી કે પોતાના ઘરમાં ન હોય તો પ્રભુને રાજી કરે એનું નામ પુષ્ટિ માર, કૃષ્ણને રાજી કરવાની વાત. ભક્તોની ભરમાળ આવી છે. પછી આ ભાગવતજીમાં અક્ષરે અક્ષર શ્રી ઠાકોરજી નો વાસ, બીજી ઓળખ કૃષ્ણની આપે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. જેવું મારા વાલાનું નામ ટેડું મેળું છે ને, એવા જ ભગવાન સીધા છે પાછા. રામ લખો તો સરળતાથી લખાય, ઓમ નમઃ શિવાય લખો તો સરળતાથી લખાય, જય માતાજી લખો તો સરળતાથી, પણ શ્રી કૃષ્ણ શરણમ મમ બધા અક્ષર ગોટાળા ટેડા. ભગવાન કે નામે ટેડું મેળું, ઉભવાનું ટેડું મેળું, સીધું કોઈ દી ઉભો જ નથી, આડાને સીધા બનાવવા આવ્યો છું આ અવતારમાં. જેટલા રામ અવતાર માં આડા આવેલા એટલા બધાને સીધા બનાવવા આવ્યું. કાર્ય ટેડા મેળા છે, અક્ષર અક્ષર ભાગવતજીમાં કૃષ્ણનો વાસ. અને છેલ્લે ઓળખ આપે છે ભગવાન વેદ વ્યાસજી, સ્વયં ભાગવતજી નારાયણ પોતે રૂપ લઈ પધારી ભાગવતજી નો મહિમા વધાર્યો છે, પુરાણો નો શાસ્ત્ર નો. કૃષ્ણને વંદન કર્યા છે ભગવાન વેદ વ્યાસજી ને વંદન કર્યા છે. અને પછી શ્રી વલ્લભ કહે છે જો પુષ્ટિપથમાં, ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજરેણવા શ્રેયાતં નિજાચાર્ય પ્રણામી મુહુર્મુહુર. ચિંતા સંતાન હંતારો, હે મારા વૈષ્ણવ, તું એક વાર પુષ્ટિ માર્ગમાં આવી ગયા પછી જગતની ચિંતા છોડી દે. કેવલ મારા આશ્રય, મારા ચરણનું સ્થાન મારો બનીને રહેજે. મારા વાલા, જીવનની અંદર આપણે આપણા બની નથી રહેતા તો બીજાના ક્યાંથી બનવાના છીએ? આપણે આપણા નથી બની શકતા. તું તુજકો નહીં પહેચાન શકતા તો તું ઓર કો ક્યાં પહેચાન શકે, તું ખુદ ક્યાં હે? આપણે કોણ છીએ એ આપણને ખબર નથી ને આપણે બીજાને ઓળખવા જાય. આખી જિંદગી આપણા મોઢામાંથી એક જ શબ્દ નીકળો કે આખી દુનિયા મને ઓળખી ગઈ પણ મારા ઘરના મને ન ઓળખી હઈ ગયા. પણ પેલા ઘરનાને ઓળખાય પછી બહાર ઓળખાવા નીકળજે. ગોતી લેજે, ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી. અર્જુનને કહે છે ગીતાજીમાં, જગતનો જીવ મને મંદિરમાં ગોતવા જશે ને હું એના આત્મામાં પરમાત્મા બનીને બેઠો છું. હે એવા ભગવાન શેષ નાગની સયામાં સુતા છે, લક્ષ્મીજી ચરણ દબાવે છે. નારદજી આવી કેવા લાગ્યા, બાબા નારાયણ હરિ, નારાયણ હરિ, નારાયણ હરિ.
તો નારદજી આવીને કહે છે કે પ્રભુ તમે દર્શી તે મૃત્યુ લોકાના, મારે મૃત્યુ લોક જોવા જાવ, તમારા બનાવેલા જીવો તમારી ભક્તિ કઈ રીતે કરે છે. વાત એ સાચી હો. હા, આમાંથી સેવા કેટલા ના ઘરે બિરાજે છે. આંગળી ઊંચી કરો છો, પુષ્ટ સેવા. વાહ વાહ, એટલે તો મને વેરાવળમાં મજા આવે છે કથા કરવાની. અને હું તો એમ કહું મારી સામે પાંચ જ જણા બેસજો, પણ પુષ્ટિ જીવો મને ઓળખી શકે એવા. આપણે અહીંયા ગ્રાઉન્ડ ભરાય એવી કોઈ જરૂર જ નથી. હા, કથા સાંભળવા આવે એ તમારો પ્રેમ છે, પણ પુષ્ટિ માર્ગ ને ઓળખજો, કૃષ્ણ ને ઓળખજો, શ્રી વલ્લભ ને ઓળખજો, યમુનાજી ને ઓળખજો. હા, જીવનની અંદર બીજા તમને કોઈ ઓળખે કે ન ઓળખે, મારા ઠાકોરજી ને તમે ઓળખા છો. આપણે વાત એ થઈ, તમારા દીકરીના લગ્ન હોય, જાન આવતી હોય, રોજ સેવા કરો એવી તેથી થાય, કયો જોઈએ નહીં, જો ના પાડે બધાય, તમે સાચું સ્વીકારો એ મને મજા આવે. વેરાવળમાં દીકરાને જાન લઈને જવી હોય તેથી રોજ સેવા કરો એવી કરો, હું તો કહું તેથી એક કલાક વધારે કરાય, લ્યો તેથી તો ઝડપ કરીએ. પણ ભાઈ યત કૃપા, ઠાકોરજીની કૃપાથી તમારો પ્રસંગ નિર્વિઘ્ને જાય એની જ સેવા તમારે ઝડપથી કરવી. રોજ સામગ્રી બનાવતો હોય તેથી જાન આવે તેથી સામગ્રી એટલી બને છે નહીં, હું તો કહું તે દિવસે જ નિરાતે સેવા કરાય. બાકી ક્યાં ઠાકોરજી તમને મને ધરાડથી કહી છે કે તમે સેવા કરો, પૂજા કરો, સ્મરણ કરો, ભક્તિ કરો, સત્સંગ કરો, કીર્તન કરો. કઈ છે કોઈ નામાં લેટર આવ્યો હોય તો કયો, સપનામાં આવીને કીધું મારી સેવા કરી દે, ના પાડી છે. કલયુગમાં તો ભાગ્યશાળી હોય અને દર્શન થશે તમે દર્શી તે એના, ભાગ્યશાળી હોય એના દર્શન થાય, બાકી ન થાય. નારદજી આવ્યા છે, ભગવાનની આજ્ઞા લીધી છે, સ્વર્ગની બહાર નીકળ્યા તો સાધુના રૂપમાં તૈયાર થયા. જ્યારે જ્યારે જીવનમાં વસ્ત્ર બદલે છે ને ત્યારે માણસનો રંગ બદલે છે. આપણે નથી કહેતા કે પૈસા થયા પછી આનો કલર બદલી ગયો, સહજતા પચાવવી જીવનમાં કઠિન છે. નારદજી ચારે તરફ ફરે છે, ભગવાનનો ભક્ત ગોતે છે. હતાશ થયેલા નારદજીને સનતકુમાર બ્રાહ્મણોનો સમાગમ થાય છે. નારદજીને કહે બ્રાહ્મણો, બાબા આમ જળ જેવા થઈને ક્યાં ફરો છો, નથી કરતાલની ધ્વનિ થતી, નથી વીણાનો નાદ થતો, નથી મુખમાંથી નામાનિ નારાયણ ઉચ્ચારહ, ભગવાનનું નામ પણ નથી નીકળતું તમારા મુખમાંથી. આત્મા બોલે એ વસ્તુ અલગ છે, જગતને બતાવવા બોલો છો એ અલગ છે, હાથમાં માળા ફેરવીને બોલો છો એ અલગ છે. નારદજી કેવા લાગ્યા, બાબા મારા મુખમાં તો પ્રભુનું નામ હતું જ, પણ આ ચારે તરફ ફરતા ફરતા ભગવાનનું નામ મારા મુખમાંથી જતું રહ્યું. આપણે એ લોકો છીએ કે નારદજીને ભગવાનનું નામ મૂકી દીધું છે, તો આપણે કોઈને સેવા કરવા દઈએ શાંતિથી. કોઈ હવેલી માલાજી બનાવતું હોય, બુહારી કરતું હોય, પોતના કરતું હોય, જારીજીની વાટ કરતું હોય, મેવાની વાટ કરતું હોય, આપણે એને કરવા દઈએ? આપણે કરવું નથી ને એની અદેખાઈ કરીએ. જોજો, સેવામાં બધા દ્રોહ છે, અપરાધો છે, કરે એને કરવા દો, તમારાથી ન થાય તો કઈ નહીં, પણ સેવા કરે અને સહયોગ કરો તો એ પણ એની સેવા છે. નારદજી કે મારા સાંભળો, હરિ ક્ષેત્રે કુરુક્ષેત્રે શ્રી રંગનાથ દધેવચ, હરિદ્વારે ગંગા વર્તતે ન, હરિદ્વાર ગંગાજીને કિનારે ગયો. જગતના જીવો પાપ ધોવા આવે છે પણ પાપ કરીને જાય છે, જુઓ. આહા, અત્યારે તો યમુનાજીનું તો શું કેવું મારા વાલા. હા,
મહારાણી ની દશા બહુ ખરાબ છે અત્યારે ત્યાં જલ સ્વરૂપે, જે ગયા એને ખબર હશે હમણાં એટલો કેમિકલ વાળો પદાર્થ યમુનાજી ના જલ માં ભરે છે. અત્યારે યમુનાજી શુદ્ધતાનું અભિયાન ચાલુ થયું છે, આ સહયોગ કરજો એમાં. ગંગા કિનારે ગયો જગતનો જીવ, પાપ ધોવા નહીં, પાપ કરીને જાય. તમે અહીંયાથી વેરાવળથી હરિદ્વાર જાઓ એટલે શું કહો? પાપ ધોયા આવ્યા. એટલે એનો મતલબ એમ થયો ને કે તમે પાપ કરો છો. કાંઈ એમ નથી કહેતા કે ગંગાજી બોલાવે, યમુનાજી બોલાવે, અમે જઈએ છીએ. તમારી મારી તાકાત શું છે કે યમુના પાન કરવા જઈએ? મારા વૈષ્ણવો વેરાવળના શ્રી વલ્લભી લાવો, શ્રી માધવરાયજીના પ્યારા વૈષ્ણવો, આપણે મથુરા ગોકુળ નથી જતા, યમુનાજી બોલાવે ને આપણે જાય. યમુનાજી બોલાવે છે, આપણે શું જાય? આપણી તો તાકાત નથી કે ઘરની બારે નીકળી હગીએ. ચારે કોર ફેરો છે મને ક્યાંય ભગવાન નો ભક્ત જોવા ના મળ્યો. ત્યારના સમયમાં સેવક ને ગોઠવો કઠિન છે, ભક્ત ને ગોઠવો કઠિન છે. જે બોલે ને એના ઘરમાં એ માયલું બાજુ કઈ ન હોય, અને જેના ઘરમાં હોય બધું એ કદી બોલે નહીં. નારદજી હતાશ થયા. બ્રાહ્મણો ને કહે, મહારાજ મારી પાછળ જો, તાતો યુવા અવસ્થા વાળી એક કન્યા ઉભી છે અને બે વૃદ્ધાવસ્થા વાળા બાળકો ઉભા છે. મહારાજ આ કોણ? આનું નામ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. બ્રાહ્મણો પ્રશ્ન કરે, મહારાજ ક્યાંથી મળ્યા છે? તટે યમુના વૃંદાવન. નારદજીને એમ થયું, શ્રી યમુનાજી ના કિનારે થી મને મળ્યા છે. ભક્તિ ક્યાં મળે? આપણને એમ છે કે ઘરમાં કઈ ભગવાન નથી એટલે મંદિરે જાય છે ને. જે મારા ઠાકોરજી વૃંદાવનમાં છે એ ઠાકોરજી તમારા ઘરમાં છે, યાદ રાખજો. હા, જે તમારા દેવી દેવતાઓ તમારા ગામમાં મંદિરમાં બેસે એ તમારા ઘરમાં છે. અને હું તો ત્યાં સુધી કહું છું, એક વૈષ્ણવતાના ક્રાંતિકારી વક્તા તરીકે ક્યાંય ગોતોમાં એ બધા તમારા ભીતરમાં સમાયેલા છે. આમાં રોમે રોમે બાકી તમને મને જીવવાની કોઈ તાકાત નથી. આ બધું છે ને મનમાં આવી બધું કરીએ છીએ. મન મેરો ચંચલ ભયો એસો સુખ કહાં દીખો. હે કબીરદાસજી કહે છે, મન મેરો ચંચલ ભયો એસો સુખ મેને કહાં દીઠો. સુખ આવે તા છકી જાય, દુઃખમાં પાછા રડવા માંડીએ. આ માણસની લાયકાત છે. નારદજીને એમ થયું, આ ક્યાંથી મળ્યા હાલો બતાવો. એ કે ચારે કોર ફરતો તો કે ભગવાનનો ભક્ત જોવા ના મળ્યો એટલે મને એમ થયું લાવ વ્રજમાં જાઓ. એટલે એવા નારદજી વ્રજની અંદર પ્રવેશ કરે છે. મથુરા યમુનાજીનો કિનારો મહારાણી ખણીન ખણીન વહન કરે. શ્યામ સુંદર શ્રી યમુના મહારાણી. યમુનાજીને કિનારે નારદજી પ્રવેશ કરે છે. આવો હવે થોડા પુષ્ટિપથમાં જાય. 1549 ની સાલ, ભાઈ ભડી ન્યારી સાલ, અખંડ મંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રી વલ્લભ મહાપ્રભુજી તમારા મારા ઈષ્ટ પુષ્ટિપથના પ્રેરક જયારે ઝારખંડમાં બિરાજે, અને શ્રી વલ્લભ ઝારખંડમાં બેઠા છે ત્યારે એના કાનમાં એક અવાજ આવ્યો. નારદજી યમુનાજીને કિનારે છે એ પણ યાદ રાખજો. હજી કાનમાં ધ્વનિ એક સ્વર સંભળાણો છે, અને શ્રી મહાપ્રભુજીને શ્રી ઠાકોરજી ગિરિરાજ ધરણ કાનમાં આવી સંકેત આપે છે, અવાજની ધ્વનિ સંભળાણી.
હે આચાર્ય ચરણ શ્રી વલ્લભ બાબાજી સાંભળવા માંડ્યા. વચનામૃત રોકાઈ ગયા ઝારખંડ ની અંદર 1549 ની સાલ. તરત શ્રી વલ્લભ ઠાકોર જયારે વાત કરવા માંડ્યા, બાબા બોલો આપ કોણ છો? હજી સુધી શ્રીજી બાબા કોણ છે શ્રી વલ્લભ ને ખબર નથી, પણ એક અવાજ ધ્વનિ સંભળાણી, જય જય ગિરિરાજ ગોવર્ધન નાથ, નાથ મમ નાથ દયાલ નાથ, જય જય ગિરિરાજ ગોવર્ધન નાથ, નાથ નાથ મમ દયાલ નાથ. અવાજ સંભળાણો બાબા, મારું પ્રાગટ્ય ગિરિરાજ ગોવર્ધન માં થઈ ગયું છે. અવાજ માં શું કીધું? મારું પ્રાગટ્ય ગિરિરાજ ગોવર્ધન માં થઈ ગયું છે, આપ પધારો. અને એ જ સમયે શ્રી મહાપ્રભુજી ઝારખંડ થી પ્રારંભ કરે વૈષ્ણવો સાથે ભારત વર્ષની પ્રથમ પરિક્રમાનો પ્રારંભ થયો. શ્રી નારદજી યમુનાજી ના કિનારે ઉભા છે ને એ જ સમયે શ્રી મહાપ્રભુજી ઝારખંડ થી નીકળી અને શ્રી યમુનાજી ના કિનારે વ્રજ ની અંદર શ્રી વલ્લભ પ્રવેશ કરે. અહીં તો વેદ વ્યાસજી એટલું જ લખે છે, પણ આપણે સુબોધિની ઉપર રહેશું થોડા, કે નારદજીને એક ધ્વનિ સંભળાય છે ને, એક કન્યા છે ને બે બાળકો છે, નહીં આઈએ થોડી દેર હમ શ્રી વલ્લભ કે નજર સે દેખે બ્રિજ ક્યા હૈ, બ્રિજ તો મેરે ઠાકોરજી કી આત્મા હૈ, બ્રજ મારા ઠાકોરજી ની આત્મા છે. શ્રી યમુનાજી શ્રી વલ્લભ ના પ્રાણ છે ઠાકોરજી ના, ગિરિરાજ ગોવર્ધન સ્વયં ઠાકોરજી કહે મારા શ્વાસ છે. અમારા નાણદાસભાઈ અમારામાં ઘૂંટી ઘૂંટી રસ પાયો છે. એક ચાવી વાળું ખીલો નું ઘરે લઈ આવો, તેમાં ચાવી ભરી હોય એટલે ઘડી ખીલો નું હાલે ને, રમકડું રમવા મળે, પણ ચાવી બંધ થઈ જાય તો રમકડું બંધ થઈ જાય. તમે મોબાઈલ માં બેટરી ચાર્જ કરો એટલી ઘડી મોબાઈલ ચાલે, બેટરી પૂરી થઈ જાય એટલે મોબાઈલ ઓફ. પછી 1 લાખ રૂપિયાનો એપલ નો મોબાઈલ હોય તો બેટરી વગર નકામો. તો મારા વાલા, ભગવત કૃપા ઠાકોરજી ની કૃપા થી જેની કિંમત ના આંકી શકો એવું આ ખોડિયું શરીર મારા ઠાકોરજી આપ્યું છે. અમારો મેરનો શ્વાસે શ્વાસ તમારા મારા મુખ માંથી નીકળવું છે. શ્રી કૃષ્ણ શરણમ મા આઈએ મેરે ઠાકોર કી ઓર ચલે બ્રિજ મે રાધે તારી રાધે 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 મે આપકો બ્રિજ કી ઓર મે ચલુ પ્રથમ હી દિન ગોપી ભાવ ને ઉત્પન્ન કરો પુષ્ટિ માર્ગ માં, જે સેવા નંદાલય માં થાય જે બ્રજ માં થાય એ મારો 7 દિવસ વેરાવળ લોહાણા માધ્યમ ના આંગણે કરાવું છું. ગોકુલ મે ગોવિંદ અને ગોકુળ માં ગાયો ચરાવતા ગોવિંદ, શ્રી કૃષ્ણ કે જો આ
માનવ ધર્મમાં રહેલા કૃષ્ણ તમારા ને મારા શ્રી વલ્લભના ચિત્ત ચોર એટલે કીધું હે કૃષ્ણ જાવાની જરૂર નથી, સમજાય ને? લોટીમાં પેક એટલે શું? ત્રાંબાની લોટીમાં મારી પાસે જીવતા કરજો, એ બધી વાત આવશે. મૈરા પછી કઈ થાય એનું માનતો જ નથી. મને અફસોસ એ થાય છે, આટલા વર્ષો થયા તમે મને સાંભળો છો તો તમારામાં પરિવર્તન કેમ ન થાવતું? અફસોસ એ છે મને. આમાં ગૌરવ સાથે કહી શકું કે 4 વર્ષમાં વેરાવળ રઘુવંશી સમાજમાં મારી 25મી કથા છે મારા વાલા. આ વેરાવળમાં ખાલી 4 જ વર્ષમાં આટલો વેરાવળ મને પ્રેમ કરે છે મારા રઘુવંશીઓ. એક વૈષ્ણવતા નાના ઠાકોરજીની કૃપા જુઓ. હજી તો મારો નિયમ હોય, હું જ્યાં વ્યાસપીઠ આવું ત્યાંથી ઉતરું પેલા એક કથા લઈને નીકળું ગામમાં. પણ વેરાવળ તો એવું છે કે હું આવું પેલા કથા આપી દઈ. બોલો બોલો. હા, મારું શું કરીએ છીએ જીવનમાં મારા વાલા. હા, મારી પાસે કઈ છોડવાની વાત નથી, અને તમે બધા છોડી દો એવા સેલાય નથી. એ તો એમ કેશો કે બેસવા બોલાય, બેહાડા જ ને બોલવા, એટલે એ બોલશે. પાછા હોલ તારીખે હતા એવા ને એવા થઈ જાઓ, પાછો આવું ત્યાં સુધી વાંચવા. આપણામાં વૈષ્ણવતાને જાગૃત કરો. આપણે કેટલા ભાગ્યશાળી છીએ, જુનાગઢ થી તમે વેરાવળ સુધીમાં આવો તો કેટલા વલ્લભ આપણને પ્રાપ્ત થયા છે જોવું તો ખરા. નવનીત રાયજી, અંજન રાયજી, હે શરદ બાવા, ઉત્સવ રાયજી, દાની રાયજી નો પરિવાર, પિયુષ બાવા અમારા પુષ્ટિપથના પ્રેરક, વેરાવળમાં માધવરાયજી, પોરબંદર ની અંદર આપણે કેટલા ભાગ્યશાળી છીએ. કેટલું પ્રાપ્ત થયું છે. જીવતા યમુના પાન કરાય, જીવતા ગંગાજીમાં સ્નાન કરાય મારા વાલા. હા, જીવતા અનુભૂતિ કરો ઠાકોરજીની. અહીંથી ઉપર જશો તો અમારા આ બધા પુરાણો શાસ્ત્ર વેદમાં લખ્યું છે કે ત્યાં દિવસ નથી, ત્યાં તો રાતે નથી. ઉપર જાઉ ત્યાં ત્યાં તો દિવસ ની ખબર નહીં પડે, રાત ની ખબર નહીં પડે. માણસ બનીને આવ્યા છો, કોઈક માણસ ને ઉપયોગી બનો. શ્રી વલ્લભ ઉભા માં યમુનાજીના મનમાં અતિ આનંદ છે, અપાર આનંદ. કૃષ્ણને મળવો એક પણ જીવનનો લાવો છે, રજની યાત્રા કરવી એ પણ જીવનનો લાવો છે. પણ આવું કરાય નહીં હો. હા, પૈસા ભેગા કરાય, બેંકમાં મૂકે રખાય, પછી એફડી પાકે ને એની રાહ જોવાય ત્યાં આપણે પાકી જાય. અને શાસ્ત્ર માં કહેવત છે કે બાપ લોભીઓ હોય તો દીકરો એનાથી ડબલ લોભીઓ થાય, માથે પછાઈ રાખે. વપરાઈ જાય તો પાછા ક્યાંથી કમાવ. અને આ 7 દિવસમાં તો તમને અવસર મળ્યો છે, જેટલી પૂજા ભક્તિ દાન દક્ષિણા દેવાય, અહીંયા મદદરૂપ થવાય કામમાં, એટલા થતો થાજો. આ તો પૂજા કરીને વયા ગયા, પછી વાસણ આઈને પૈડા રહીને
તમારા ફૂલના અને બધા વસ્તુ અહીંયા પડી રહે એવું નહીં, ભેગી કરજો બાચકામાં, છેલ્લે પધરાવા હાટુ ત્રિવેણી. દરેક પોથી યજમાનો પોતાનું કામ જાતે કરજો, જેટલું થાય એટલું કરજો. આ વ્રજની રજ છે. શ્રી વલ્લભ ઉપાસ સંધ્યા સમય છે, માં યમુનાજીની આરતીની તૈયારી થાય છે. વૈષ્ણવો બધા આવવા લાગ્યા છે. નારદજી શ્રી યમુનાજીને કિનારે ઉભા, શ્રી વલ્લભ પણ ઉભા. બીજી વાત મારા વૈષ્ણવો, એ યાદ રાખજો કે જયારે જયારે વ્રજમાં જાઓ ને ત્યારે ચપ્પલ નો ત્યાગ કરજો, મોહ માયા નો ત્યાગ કરજો. મારા ઠાકોરજીને રાજી કરવા જાઓ શ્રી વલ્લભ કૃપાથી, એમ જજો. હા, અને ચુસ્ત પુષ્ટિ હોય તો ગુરુદેવની આજ્ઞા વગર ન જતા, તમારા ગુરુ ઘરની આજ્ઞા લઈને જાજો વ્રજમાં. હા, સેવા બિરાજતી હોય તો ખાસ આજ્ઞા લઈને જ જાવું કે વ્રજમાં જઈએ છીએ, યમુનાજી બોલાવે છે, આપણે જઈએ એમ ના કેવું. હા, સંધ્યા સમય મહારાણીના મનમાં આનંદ છે. જગતને કૃષ્ણ ઓળખનાર વ્યક્તિ, ઓળખાવનાર વ્યક્તિ આજે મારા તટ ઉપર છે. સ્વયં શ્રી વલ્લભ આરતીની તૈયારી થાય છે. વાત મારી કહેવાની છે કે વ્રજમાં જાઓ ત્યારે મોહ માયા, સારા સારા વસ્ત્ર પહેરવા એ બધો ત્યાગ કરજો. આ તો જવું હોય વ્રજમાં 5 દિવસ અને સાડીઓ લઈ જાય 15 ભેગી. ત્યાં તમે ઠાકોરજીને રાજી કરવા જાઓ છો કે કપડા બદલાવા ઘડીએ ઘડીએ જાઓ છો? આ લગ્ન પ્રસંગ છે. કપડા પહેરશો તમે સારા તો તમને ઠાકોરજી ઓળખશે. તમે સારા સંસ્કાર લઈને જશો, ઠાકોરજી નું સ્મરણ લઈને જશો તો ઠાકોરજી ઓળખશે. બીજી વાત એ કહું છું, વ્રજમાં જાઓ ત્યારે મથુરા સ્ટેશન ઉપરથી ચપ્પલ નો ત્યાગ કરજો. હા, હવે કેવું શું, અહીંયા ચપ્પલ પહેરીને આટા મારવા છે, ભૂલી જાય કે ભાગવતજી અહીંયા બિરાજે છે. હવે કહીએ તો દુઃખ થાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અમુક વસ્તુ આપણા જીવનમાં એવી ઘૂસી ગઈ છે કે જાતી નથી. ચપ્પલ નો ત્યાગ કરવો વ્રજની અંદર કે જ્યાં કણે કણ અણુ અણુ વ્રજની રજમાં તમામ જગ્યાએ તુલસીજી નો વાસ. ખાલી સ્વરૂપાત્મક સ્વરૂપ જલ સ્વરૂપ ને યમુનાજી ને તમે જોઈ શકો છો, પણ વ્રજના ભીતર ભાવ ની અંદર યમુનાજી કણે કણમાં બિરાજે છે, ઠાકોરજી સ્વયં બિરાજે છે. આપણે તો યમુનાજીના તટ ઉપર જઈને ચપ્પલ રાખવા છે. જાવું છે દર્શન કરવા ને મનમાં એમ હોય કે ઠાકોરજી કાલે જ નવા લીધા, કોઈ લઈ ન જાય તો સારું, અને જ્યાં મનમાં શંકા જાય તો એના જ જાય. ઈએ જોજો, અહીંયા જાહે ગણાય ને, હજી આજ શરૂઆત છે. જે આમ ખૂણામાં મૂકવા ગયો છે ને એના પેલા જાહે, હામાં પડ્યા હોય એના નહીં જાય. ઈએ જોજો, આપણે ભૂલી જાય છે કે કેના ઘરે આવ્યા છીએ, શું કરવા આવ્યા છીએ. અરે ગોપી ગમે ત્યાં માખણ સંતાડતી તોય કાનુડો ગોતી લેતો, તો તમે ખૂણો ગોતીને ઉતારવા જાવ, નહીં ગોતી લઈ? આ તો ચિત્ત ચોર છે, માખણ ચોર તો આપણે કહીએ છીએ. બાકી 9 લાખ ગાયો જેના આંગણે દૂધતી હોય એને તમારું માખણ ચોરવા ના આવવું પડે. જાકી જેસી ભાવના. યમુનાજી નો કિનારો, શ્રી વલ્લભાદિશ મહાપ્રભુજી ઉભા, આરતી ની તૈયારી થાય છે. આવો વ્રજ પરિક્રમામાં પ્રવેશ કરીએ થોડી વાર માટે, ભાવ અને પ્રેમથી સંધ્યા સમય માનસિક સ્થિતિમાં પુષ્ટિમાં અંદર આપ પ્રવેશ કરો. જો મહાપ્રભુજી કહે છે ગુસાઈજી માનસિક સેવામાં કે આ વેરાવળ લોહાણા માજન મંડી અહીંયા તમે ગ્રાઉન્ડમાં બેસી મનથી આંખ બંધ કરીને એમ કહો કે યમુનાજીને કિનારે મથુરામાં વિશ્રામ ઘાટ ઉપર બિરાજતા શ્રી મહાપ્રભુજીના બેઠકજીને અમારા દંડવત પ્રણામ, એટલે પુષ્ટિ માર્ગમાં સ્વીકાર. કોઈ પણ મંત્ર એની શક્તિ છે, જો આમ કરીને બેસી જાઓ, જીવને તમારો બ્રહ્મમાં લઈ લ્યો, આજુબાજુમાં શું થાય ભૂલી જાઓ, એટલે તમને એ મંત્રનો પાવર મળે મળે ને મળે. અહીંયા જો અમારા ભરતભાઈ પૂજા કરાવતા હશે
તમને એમ કે આંખ બંધ કરો આંખે પાણી અડાડો હસ્તે જલમાદાય નેત્રો ગજલ સરસનમ આંખે પાણી અડાડી તમને એમ કે આંખ બંધ કરી ગણપતિ દાદાનું સ્મરણ કરો અને જો તમે એ સમયે ગણપતિ આરે કનેક્ટેડ થઈ જાઓ તો હુંડવાળા ગણપતિ તમારી આંખમાં આવીને ઉભા રહે હા પણ જ્યાં તમે આંખ બંધ કરીને ગણપતિ આરે જોડાવા જાઓ તો તરત મોબાઈલની રિંગ વાગે શ્રી કૃષ્ણ શરણ આ તું અહીં નહીં પડ્યો ને ઓલી કથા નહીં આદિ વ્યાધિ સંપન્નતા તો ભાગવત જી કે પણ ઉપાધિ આપણી લીધેલી છે ઘણા એને કહેતા ભાઈ દુબળા કેમ થઈ ગયા આખા વેરાવળ ની ઉપાધિ લઈને ફરે પછી દુબળો થઈ જ જાય ને આંખ બંધ કરો ક્ષણ વાર માટે પુષ્ટિ માર્ગ માં શ્રી ગુસાઈજી પરમ દયાલ વે નમઃ વિઠ્ઠલનાથજી ગુસાઈજી એમ કહે કે મારો વૈષ્ણવ આંખ બંધ કરે અને એના મનમાં જે ભાવના હોય હું એની ઝાંખી કરાવું જ છું અત્યારે પીળા પીતાંબર પહેર્યા જો તમારી ભાવના સાચી હોય તો લુવાણા મંડીમાં પણ તમારી આંખ સામે પીળા પીતાંબર ધારી ઠાકોરજી આવે આવે અને આવે હા શ્રી વલ્લભ સ્વયં આરતી ઉતારે છે આવો માનસી સેવામાં પ્રવેશ કરીએ વ્રજની અંદર શું કીધું જય જય મહારાણી યમુના જય જય પટરાણી યમુના કાલી આવો મથુરા વિશ્રામ ઘાટ આરતીની તૈયારી થાય વેરાવળમાં બેઠા બેઠા મથુરા યમુનાજીને કિનારે વ્રજની અંદર યમુનાજીને કિનારે વિશ્રામ ઘાટ ઉપર બિરાજતા શ્યામ સુંદર યમુને મહારાણી કી જય હો યમુનાજી પ્રસન્ન ચિત્ત થયા હવે યાદ રાખજો મારા વૈષ્ણવો જે ચુસ્ત વૈષ્ણવ હોય ભગવદીય હોય શ્રી વલ્લભ કૃપાદી વ્રજમાં ગયો હોય એને બહુ મથુરામાં ગમે નહીં કે ગમે આ મોટા મોટા મંદિરો જોવા હોય સેલ્ફી પાડવા ગયા હોય એને ગમે પણ અમારા જેવા ભગવદીય ઠાકોરજીને ભેગા પધરાવીને ગયા હોય એ બેઠકજી સિવાય કઈ કરે નહીં હા વ્રજ પરિક્રમામાં થોડા આગળ વધીએ મથુરા ગામ વિશ્રામ ઘાટ યમુનાજીનું મંદિર શ્રી વલ્લભના બેઠકજી વસુદેવ ઘાટ એનાથી તમે નાનકડી ગલીમાં ધીમે ધીમે બહાર નીકળો એટલે બજાર આવે બજારમાં જમણી સાઈડ વળો એટલે ડાબી સાઈડમાં મોટો ગેટ આવે અને ગેટમાં અંદર પ્રવેશ કરો એટલે મથુરામાં હવેલીની અંદર બિરાજતા દ્વારિકાધીશની જય હો હાલો તાલી વાહ મારા વૈષ્ણવો વાહ જય જય મહારાણી યમુના નારદજી વ્રજમાં ફરે
રાખે ને ક્યાંથી મળું. પછી શ્રી વલ્લભ વિચાર કરે કે હવે મથુરા રહેવું નથી. મળવા ગયા માધવ ને પણ ન મળ્યા આનંદ કિશોર. એટલે શ્રી મહાપ્રભુજી મથુરા થી પ્રસ્થાન કરે. ધીમે ધીમે ચાલતા ચાલતા હવે ક્યાં પધારે છે? શ્રી મદ ગોકુલ. જો વૈષ્ણવની આસ્થાનું કેન્દ્ર ગોકુલ. અમે લોકો સીધે સીધા મથુરા ના જાય, વિશ્રામ ઘાટ શ્રેષ્ઠ છે. પણ ભગવત પ્રાપ્તિ જો પુષ્ટિ માર્ગ માં કરવી હોય તો પેલા વેલા તમારે ક્યાં જવું પડે? શ્રી મદ ગોકુલ. પુષ્ટિ માર્ગ નું સ્થાપક કેન્દ્ર ઈ ગોકુલ. શ્રી વલ્લભ ગોકુલ પધાર્યા, સાથે દમલાજી છે. દમલાજી ને ઓળખો ને? દામોદર દાસજી, પરમ ભગવદીય શ્રી વલ્લભ ના સેવક. અને પુષ્ટિ માર્ગ નો શ્રી વલ્લભ દ્વારા પ્રારંભ થયો હોય તો દમલાજી. જેનામાં દયા હોય એને દમલાજી કહેવાય. હાય દમલા, શ્રી વલ્લભ બોલે. દમલાજી ને કહે આપણે ક્યાં આવ્યા? દમલાજી કે બાબા આચાર્ય ચરણ આપણે શ્રીમદ ગોકુલ પધાર્યા છે. તો શ્રી વલ્લભ પ્રશ્ન કરે છે, જો સ્વયં શ્રી મહાપ્રભુજી, ઇનમેં સે ઠકુરાણી ઘાટ કોણ સો હૈ ઓર ગોવિંદ ઘાટ કોણ સો હૈ? દમલાજી કે બાબા મને ખબર નહીં, મોહે પતા નહીં. શ્રી વલ્લભ સ્વયં દુવિધામાં વિચાર કરે, તમને મને બતાવે લીલા. ત્યારે સ્વયં શ્રી વલ્લભ વિચાર કરે ત્યારે એ જ સમયે આજ યમુનાજીને કિનારે વ્રજની અંદર ગોકુલમાં શ્રી મહાપ્રભુજી પ્રશ્ન કરે, ઠકુરાણી ઘાટ કયો, ગોવિંદ ઘાટ કયો? ત્યારે આપણે જો પહેલી વાત શ્રી વલ્લભની કરી, હવે યમુનાજીને ઓળખીએ, પછી ઠાકોરજી, બરોબર, પછી મહાત્મયમાં આગળ વધશું. આજ ફુગાય તો આજ, બાકી કાલે. હવે આ બાજુ આવીએ. લહેરન કી છબી ન્યારી શ્રી યમુના, લહેરન કી છબી ન્યારી શ્રી યમુનાજી. હવે શ્રી વલ્લભ ચાલે એની છટા જુઓ. આહા, અષ્ટ સખા વૈષ્ણવો ધીમા ધીમા ડગલા માંગતા શ્રી વલ્લભ આગળ વધ્યા. મનમાં વિચાર કરે ઠકુરાણી ઘાટ કોણ સો, ગોવિંદ ઘાટ કોણ સો. ને એ જ સમયે લહેરન કી છબી ન્યારી શ્રી યમુના, લહેરો તરંગો ઉછળવા લાગી, લહેરો ઉછળે તરંગો ઉછળવા લાગી. તરંગ ભુજ કંકણ પ્રગટ મુક્તિકા વાલુકા, નિતંબટત સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. તરંગ ભુજ કંકણ તરંગો ઉછળે પ્રગટ મુક્તિકા વાલુકા, નિતંબટત સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. તરંગો ઉછળવા લાગી અને જ્યાં તરંગો ઉછળે ત્યાં તો ઝરકસી જામા કેસરિયા વાઘા, કાછી નો મુગટ ઝાંઝર ને જમકે, નુપુર ને નાદે વિછિયા ને ટમકે. ખણી ખણી ઝાંઝર નો અવાજ આવવા લાગ્યો. સાત સાત શ્રીમદ ગોકુલ માં કૃપા ચલતી સંસ્કૃતે મમ મન સુખમ ભાવયા, કૃપા ચલતી સંસ્કૃતે મમ મન સુખમ ભાવયા. વૈષ્ણવ ના સુખ ની અનુભૂતિ કરાવવા સાત સાત શ્રી વલ્લભ ની સામે આ શ્રીમદ ગોકુળ માં યમુનાજી પ્રગટ થયા. યમુનાજી પ્રગટ થયા. આમ ધીમા ધીમા ડગલા માંડે હાથમાં માલાજી, કમળના ફૂલો ખીલવા લાગ્યા. બિના મોસમ આજ રુદે ખીલને લગી. શ્રી યમુનાજી શ્રી વલ્લભ નું સ્વાગત કરે. જુઓ, કારણ કે યમુનાજી ઓળખે કે શ્રી વલ્લભ કોણ. મેં કીધું ને
શ્રી યમુનાજી શ્રી વલ્લભ સ્વામી ઉભાર્યા બાબા પધારો, આપનું સ્વાગત છે વ્રજમાં. શ્રી વલ્લભ પ્રશ્ન કરે, આમાંથી ઠકુરાણી ઘાટ કયો ને ગોવિંદ ઘાટ કયો? યમુનાજી કહે, બાબા જે ઘાટ ઉપર આપ ઉભા છો એનું નામ ઠકુરાણી ઘાટ છે. આવો પધારો. હાલ બાબાજી બોલો. હમણાં મેં થોડા ટાઈમ પેલા જુનાગઢ માં કથા કરી હતી, ખાલી યમુનાષ્ટક ઉપર. વેરાવળ માં કરવી છે એકવાર હવેલી યમુનાષ્ટક ઉપર કથા શ્રીપાલ માં. સુખમ ભાવયા, આપણા સુખ માટેની વાત નથી, પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીના સુખ માટેની વાત. લૌકિક માર્ગની અંદર દેવી દેવતાઓને આપણે સુખ આપીએ છીએ, પુષ્ટિ માર્ગમાં કીધું મારી સાથે વૈષ્ણવનું પણ સુખ સમાયેલું છે. એ તો જે સેવા કરતો હોય ને એને ખબર પડે કેટલો આનંદ મળે. જોનારને એમ થાય કે બે બે કલાક કામ ન કરવું ને ઘરનું એટલે બેહી જાય. શ્રી વલ્લભ મહાપ્રભુજી બિરાજ છે. વિચાર કરે છે અહીંયાથી આગળ જાવ. યમુનાષ્ટક નામનો ગ્રંથ પહેલા વેલો સોળસ ગ્રંથમાં યમુનાજી ના લૌકિક આદિદૈવિક આદિ ભૌતિક સુખનું વર્ણન શ્રી વલ્લભે પહેલા વેલું કર્યું છે. ઠકુરાણી ત્રીજ જેને કહીએ, શ્રાવણ મહિનાની ત્રીજ. અને પેલા વેલા મહાપ્રભુજી સોડસ ગ્રંથમાં લખે છે યમુનાષ્ટક ની અંદર. આવો આપણે એક કડી બોલી યમુનાજીને વંદન કરીએ ઠકુરાણી ઘાટ ઉપર. નમામિ યમુનામ, આવડે છે કે નહીં યમુનાષ્ટક? કે હું આ ત્રણ મહિના પાછો મોડો આવું એટલે બધું દોરું થઈ જાય. નમામિ યમુનામ, મુરારી હજી જોઈએ એવો અવાજ નથી નીકળો, ફરી પાછા પહેલેથી. નમામિ નમામિ યમુનામ અહમ. શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે પેલા વેલા વંદન કોને? શ્રી યમુના. ભગવાન વેદવ્યાસજી એમ કહે છે કે ભાગવતજી માં પેલા વેલા વંદન કોને? શ્રી કૃષ્ણ. તો વૈષ્ણવો પેલા વેલા વંદન કોને કરે? શ્રી વલ્લભ ને. ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજરેણવ. આપણે મન તો શ્રી વલ્લભ સર્વશ્રેષ્ઠ છે, કારણ કે ઠાકોરજી ઓળખાવનાર જ શ્રી વલ્લભ છે. યમુનાષ્ટક ની રચના કરી શ્રી વલ્લભ આગળ વધ્યા. ફરી પાછી કાનમાં ધ્વનિ સંભળાણી, બાબા આગળ આવો.
મારું પ્રાગટ્ય ગિરિરાજ ગોવર્ધન માં થયું છે. મહાપ્રભુજી ધીમા ધીમા ડગલા માંડે છે. મેં કીધું ને તમામ પ્રકારના સુખ વૈભવ નો ત્યાગ કરજો. મને તો એને જ સમજાતું, ગોકુલ મથુરા હરિદ્વાર જવું હોય ને માણસો કપડાના થેલા ભરે છે અહીંથી. હે ન્યા કદાચ તમે વ્રજની અંદર જાઓ ને 500 રૂપિયાની નહીં પણ 5000 ની સાડી પહેરો ત્યાં તમને કોઈ ઓળખે છે? અને અહીંયા કદાચ 200 રૂપિયાની પહેરો તો અહીંયા તો તમને બધા ઓળખે જ છે. માણસના મનની અંદર એક જ વાત છે કે હું કપડાથી સારો લાગું છું. અરે કપડાથી સારું લાગવાની જરૂર નથી, તમારા વર્તનથી સારા લાગો. બાકી આ જગત છે, તમારી સામે ઉભા ત્યારે તમારું સારું બોલે, બાકી એક તમારું ખરાબ બોલવાનું બાકી રાખતો નથી. વખાણ કરે એ તમારો દુશ્મન છે, અને તમારે મોઢે ખરાબ બોલે ને તમારો હિતે છું છે, મનમાં યાદ રાખજો. શ્રી મહાપ્રભુજી આગળ આવ્યા છે. ત્યાં તો જગતના જીવો એ વ્રજની રજમાં આરોટે છે. શ્રી વલ્લભ આરોટવા લાગ્યા છે. કઈ જગ્યાએ આવ્યા છે? હવે સ્વયં આરોટે છે, રજની અંદર ધૂળમાં આરોટે છે. કઈ જગ્યા? રમણ રહેતી. હા, રમણ બિહારીજી નું મંદિર હું જોઉં છું ઘણી વાર. અમને તો જઈને બધા હંતાવા માંડે, વળી આ કથામાં નામ લઈને બોલશે તો વળી ક્યાંક. ઘણા બહેનો હોય ને સારા કપડા પહેર્યા હોય તો આમ રજની રજનો ચાંદલો કરી લે કે આરોટવું નથી, વળી કપડા બગડી જાય તો. અરે આરોટી લેજો, બાકી જિંદગી બગડી જાય. વ્રજની રજ જો તમારા કપડામાં લાગી ગઈ, બ્રજ રજ જો તેરે વસ્ત્ર મેં, વ્રજની રજ જો તમારા કપડામાં લાગી ગઈ ને એ કપડા તમે વેરાવળ સુધી લઈ આવો ને એ કપડા પછી તેજુરીમાં મૂકી દો વ્રજની રજ વાળા, તો તમારા ઘરમાંથી જિંદગીમાં પૈસો ખાલી થાય નહીં. વ્રજની રજ સાક્ષાત લક્ષ્મીજી નું પ્રતીક. પણ પાછા એટલા બધા હોશિયાર ન થતા કે ભીના કપડા પહેરીને આરોટો એમ ઈ ન હાલે. બ્રજરજ શ્રી મહાપ્રભુજી આરોટે છે, કૃષ્ણની અનુભૂતિ કરે છે, સાક્ષાત ભગવાનના ખોળામાં આરોટતા હોય એવી. માન મોટાઈ વૈભવ, એક તમારા મા બાપ પાસે તમારો ના હાલે, એક તમારી બેન દીકરી સાસરે હોય ન્યા ના હાલે તમારી મોટાઈ. તમે દીકરી સાસરે વળાવી હોય ત્યાં તમારે નમીને જ જવું પડે, એના કરતા ભલે તમે 10 ગણા કેપેબલ હો. એક તમારા મા બાપ ની ચરણ ની રજ છો તમે. દીકરો કદાચ 1 લાખ રૂપિયા પગાર લે આવે કે 5 લાખ, મા બાપ ને મને એનો ગગો જ હોય. પણ આજના બાળકો આમ 30,000 ને 35,000 ને 50,000 જ્યાં પેકેજ ચાલુ થાય ને પગાર નો, ત્યાં મમ્મી પપ્પા પાસે માન સન્માન ની અપેક્ષા રાખે. દૂર પડી તારી ભણતર માં જા. ફોનાની નગરી નો રાજા કૃષ્ણ બનશે, પૂર્ણાહુતિ માં કથા આવશે. 125 વર્ષના ભગવાન યશોદાના ખોળામાં જઈને હુઈ જા, જગત જોય હોલ હજાર, 108 પટરાણી, 5-5 પેઢી લઈને ભેગા ફરશે એ માના ખોળામાં હુવે, વિચાર તો કરો. અને આજે એક પગાર લાવીએ તો આપણને મમ્મીને પગે લાગવું નથી ગમતું, ધિકાર પડી એવા સંતાનોમાં. માનવતા મરી પરવાઈડી છે. આ તો કઈક ડર છે કે કઈક ખરાબ કરશું તો ભોગવવું પડશે, એટલે થોડાક ડરીએ છીએ. શ્રી વલ્લભ ફરતા ફરતા વૃંદાવન આવ્યા છે. મારા બાકે બિહારી ની ઝાંખી કરે છે. ત્યાંથી આગળ વૈદા ગેહરવન, કોકિલવન, તાલવન, માનવન, ભાંડીરવન, સંકેતવન, પ્રેમ સરોવર, કુસુમ સરોવર, પાન સરોવર, ફરતા ફરતા શ્રી વલ્લભ ચકલેશ્વર મહાદેવને જય શ્રી કૃષ્ણ કર્યા, માનસી ગંગામાં મનને પવિત્ર કર્યું છે. ઇન્દ્ર માન ભંગ શિલા, દાની રાયજીને દાન દીધું, ત્યાંથી આગળ વૈદા છે. પૂછડી લોઠા થઈ ચંદ્ર સરોવર આવી સુરદાસજી નું સ્મરણ કર્યું, રાધા કુંડ કૃષ્ણ કુંડ માં પાન કરી શ્રી વલ્લભ ના બેઠકજી ના જારીજી વૈરા. મન પ્રફુલ્લિત થાય છે, અણુ અણુ રોમે રોમ કૃષ્ણનો વાસ થવા લાગ્યો, ગિરી કંદરાઓ ખડભળવા લાગી. ગિરિરાજ ગોવર્ધન મનમાં આનંદ પામે છે કે શ્રી વલ્લભ પધારે.
કોઈ સારી વ્યક્તિ આવતી હોય ને તો આપણને મળવાનું મન થાય. ઓ લાલા નંદ લાલા મા યશોદા ના લાલા, લાલા નંદ લાલા મા યશોદા ના લાલા, ઓ લાલા નંદ લાલા મા યશોદા ના લાલા, લાલા નંદ લાલા મા યશોદા ના લાલા. ચંદ્ર સરોવર સુરદાસજી નું સ્મરણ કર્યું. ચિત્ત સ્વામી એક કષ્ટ સખાની ઝાંખી કરતા કરતા રાધા કુંડ કૃષ્ણ કુંડ ટેડા મેડા બે નું જલ ભેગું થાય. શ્રી વલ્લભ વચ્ચે બિરાજા બેઠકથી ધારણ કરી ગિરિરાજજી બાબા વિચાર કરે કે શ્રી વલ્લભ પધારે હવે વચ્ચે આવીએ. આ ને આ બે કોણ છે એ જોઈએ, કારણ કે મારે તમને ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ઓળખાવા છે પણ પુષ્ટિ માર્ગી. તેત્રીસ કોટી દેવતાઓ ગિરિરાજજીમાં પધારવા લાગ્યા, ગિરિકંદરાઓ ખડબડવા લાગી. ધીમે ધીમે આગળ વૈરાજ સ્વરૂપી ગાયના ચરણ સ્વરૂપી કુંડ એનાથી શ્રી વલ્લભ આગળ વૈદા. વલ્લભ કુંડ તુલસીજી નો ક્યારો, અમારા નાનદાસભાઈ નો તુલસીજી નો ક્યારો. ત્યાં અષ્ટ સખા પ્રવેશ દ્વાર, ગુસાઈજી નું પ્રવેશ દ્વાર, અને જ્યાં ગીરી કંદરાઓ ખડભડવા લાગી શ્રી વલ્લભ પધાર્યા. સાક્ષાત પેલા મેં તમને ઠકુરાણી ઘાટ ઉપર ભક્તિ રૂપી મહારાણી નું પ્રાગટ્ય બતાવ્યું, હવે ભક્તિ ને ભગવાન નો સમન્વય અને પછી ગુરુ. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાઈ, બલિહારી ગુરુ દેવ તણી બલિહારી શ્રી વલ્લભ તણી, જીને ગોવિંદ દિયો બતાય. ગિરિકદરાવ ખળભળે અને સાક્ષાત ગિરિરાજ ગોવર્ધન માં શ્રીજી બાબા પ્રગટ થયા. ધરણ શ્રીજી તુમારી શરણ, વૈષ્ણવ ના પ્રાણ પ્યારા ગિરિરાજજી પ્રગટ થાય. નિત્ય શ્રી મથુરાધિપમ સુખકરમ શ્રી વિઠ્ઠલે આગળ શ્રી વલ્લભ ચાલે, આ બાજુથી ગિરિરાજજી સ્વયં ઠાકોરજી ચાલે. હવે જગતના જીવોને બતાડે કે શ્રી મહાપ્રભુજી કોણ છે. મારા વૈષ્ણવો તમે મેં જે આ કંઠી પહેરી ને એ કોઈ સહેલી વાત નથી, યાદ રાખજો. ગમે તે થાય પણ આ આપણાથી વિમુક્ત થવી જોઈએ નહીં. આપણે તો ધ્રુવજી જેટલું કષ્ટ નથી પડતું, પ્રહલાદજી જેટલું કષ્ટ નથી પડતું. થોડોક દુઃખ આવે તો ઠાકોરજી થી વિમુખ થઈ જાય, પરિવાર થી વિમુખ થઈ જાય. સુખમાં સૌ સગા બનશે, દુઃખમાં કોઈ સગા નહીં બને, યાદ રાખજો. હા, આપણે નથી કરતા કે જેની માથે પડે એ ભોગવે. ઠાકોરજી પ્રગટ થયા, શ્રી વલ્લભ સામા આવ્યા. હવે જુઓ
મહાપ્રભુજી ચરણ સ્પર્શ કરવા જાય. એને એમ થયું કે શ્રીજી બાબા પ્રગટ થયા, લાવ ચરણ સ્પર્શ કરું, પગે લાગુ. અહીંયા સુરદાસજી એક તાન છેડે, પદ છેડે, કેવું મહાપ્રભુજી ને ચરણ સ્પર્શ પોતાના કરવા દીધા હશે કે નહીં દીધા હોય. આપણે વલ્લભ કુળ પધારે માધવરાયજી, આપણે ચરણ સ્પર્શ કરીએ તો કરવા દે ને, તો અહીંયા સ્વયં શ્રી વલ્લભ શ્રીજી બાબાના ચરણ સ્પર્શ કરવા આવ્યા, તો શ્રીજી બાબાએ ચરણ સ્પર્શ કરવા દીધા છે નહીં. શ્રીજી બાબાએ પોતાના બે હસ્ત હાથ લઈ શ્રી વલ્લભના બે હાથ પકડી લીધા. શ્રી વલ્લભ તમે વિચાર કરો કોણ છો, તમારું સ્થાન મારા ચરણમાં છે નહીં. અને ફરી પાછા સુરદાસજી તાન છેડે, રાધે રાધે શ્રી રાધે. અરે જુઓ શ્રીજી બાબા કહે છે, શ્રી વલ્લભ તમે કોણ છો નો વિચાર કરો ભાઈ, તમે કોણ છો એની ઓળખાણ તમારે ક્યાંય આપવી ના પડે, જગત તમને ઓળખે. આજે જ મને અહીંયા વેરાવળમાં આવ્યો, મને બે જણા કહેતા હતા કેતનભાઈ થોડાક હવે વીઆઈપી બની જાઓ, સમજાય ને, મને કીધું ક્યાં 350 કથાએ પહોંચો આવ્યા, થોડાક વીઆઈપી બનો. મેં કીધું હું તો સીધો છું, તમે મને બગાડતા નહીં. વૈષ્ણવ કદી અભિમાનને ના ધારણ કરે, વૈષ્ણવનો માર્ગ સરળ હોય. હું અહીંથી બેહીને તમને કહું કે તમે સરળ બનો, અને હું અભિમાનને ધારણ કરું તો મારે મારા વલ્લભને છેટું પડી જાય. આપણાથી કઈ નથી થતું, ઠાકોરજીની યત કૃપા તમહં વંદે પરમાનંદમ માધવમ, ઠાકોરજીની કૃપાથી થાય. વીરપુરમાં હજારોની સંખ્યામાં માણસ જમતું હોય, જલારામ બાપા પાસે ટીલીઓ આવીને કહે, બાપા આટલા બધા દાણા ક્યાંથી કાઢો? જલારામ બાપા કે મારો રામ આપી જાય ને હું ખવડાવું. તો ફરી પાછા જલારામ બાપાને ઓલો ટીલીઓ કહે, બાપા
રામ તો દાણા પુગાડે પણ દાણા ને બાફે કોણ? જલારામ બાપા કે સીતાજી જેવા કૃપા પાત્ર જેના ઉપર સીતાજી ની મહેર હોય એવા વીરબાઈ માં રોટલા બનાવતા હોય ત્યાં હું ઘટે? જો બાપા એમ નથી કેતા કે બધું મારાથી થાય, માં વીરબાઈ માં ના રોટલા બનતા હોય ત્યાં હું ઘટે? તો છેલ્લે એમ કીધું ઘટલા માણસો જમવા આવે બાપા, આ બધા ને જમાડવાથી તમને હું મળે? ત્યારે લોહાણા જ્ઞાતિ નું ગૌરવ સંત શિરોમણી સંત સમ્રાટ જોગી જલારામ બોલ્યા હતા કે મારા આંગણે કોઈ દિન દુખિયા જમવા ન થાવતા, મને તો આ બધા માં મારા રામ ના દર્શન થાય. વૈષ્ણવ ને પ્રતિ વ્યક્તિ માં મારા ઠાકોરજી દેખાવા જોઈએ. આપણે તો મોર થી ઓળખાણ આપીએ, હું ડોક્ટર છું ને, હું એન્જિનિયર છું ને, વકીલ છું ને, હું આ છું ને. અરે ભાઈ જન્મ આવ્યો, આપણો જન્મ થયો ત્યારે આપણે કઈ નતા અને જાહુ ત્યારે કઈ રહેવું નહીં. અરે મેરા મેરા ક્યા કરતા હૈ તેરા કુછ નહીં, ખાલી આયા ખાલી જાયેગા, સાથ મેં કુછ નહીં લે પાયેગા. અને શ્રી વલ્લભ ને ઠાકોરજી કહે તમે બીજા કોઈ નહીં પણ બ્રજમાં રહેનારા ઈષ્ટ મારા શ્યામજી મારા રાધાજી, આ જન્મે વૈષ્ણવ ને તારવા શ્રી વલ્લભની ને બતાવ્યા છો, તમે બીજું કોઈ નહીં સાક્ષાત મારા શ્યામજી છો, તમારું સ્થાન મારા ચરણમાં નહીં, તમને ને મને ચરણ સ્પર્શ નો અધિકારી નથી મળતો. એવા શ્રીજી બાવા શ્રી વલ્લભ ને ભેટી ગયા અને જ્યાં ભેટા ત્યાં તો દેવતાઓ પુષ્પ ની વૃષ્ટિ કરે. શ્રી મનવલ્લભ દરેક જેમાં જે અજાણ્યા હશે ને મારી કથામાં આવ્યા એને ખબર નહીં પડે કે વારંવાર હાથ ઊંચા કરવાનું આવે, રેગ્યુલર શ્રોતા મારા આવી છે એ મને ખબર પડી જાય, અને જે પહેલી વાર સાંભળવા આવ્યા હશે ને એ ખબર પડી જાય. જુઓ શ્રીજી બાબાને ભેટી ગયા પછી નીચે આવ્યા, ગુસાઈજી નું પ્રવેશ દ્વાર મુખારવિંદ ના શિલાજી, અત્યારે ત્યાં આરતી ની તૈયારી થતી હશે. સેન ક્યાં થાય? જતીપુરા. ઠાકોરજી પોઢવા ક્યાં જાય? જતીપુરા. શ્રી વલ્લભ ને ઠાકોરજી એટલું જ કહે છે કે પુષ્ટિ માર્ગ ના પ્રેરક બનો, પ્રચારક બનો, જગત ના જીવો નો ઉદ્ધાર કરો, કૃષ્ણ શું છે, બ્રજ શું છે, એ જગત ના જીવો ને ઓળખાવો. તો શ્રી વલ્લભ કહે કે ઓળખાવા માટે મારે પેલું શું કરવું? બ્રહ્મ સંબંધ કરણાદ ભવ. બ્રહ્મ સંબંધ આપો. જો તમારી મારી વાત આવી છે, બ્રહ્મ સંબંધ આપો. બ્રહ્મ સંબંધ પેલા વેલો કેને આપ્યો? શ્રાવણમ શ્યામલમ બક્ષે, સિદ્ધાંત રહસ્ય એકાદશ્યામ હરણિસો, શ્રાવણ મહિનો શુક્લ પક્ષ અગિયારસ ની તિથિ. ઠાકોરજી સપનામાં આવીને કીધું કે બ્રહ્મ સંબંધ આપો. પેલા વેલો કેને આપ્યો? ઠકુરાણી ઘાટ ઉપર દમલાજી ને દામોદરદાસજી ને બે કંઠી ધરાવી, જે આપણે આમાં ટૂંકમાં વાયર ન ચાલે, સૂત્ર આવું જોઈએ દોરો. ઘણા તો ઘડીએ ઘડીએ તૂટે ને એટલે કેવી કેવી મઢી લે છે, ન ચાલે. પેલા વેલો બ્રહ્મ સંબંધ આપ્યો, પછી દામોદરદાસજી ને કીધું કે દમલા એ માર્ગ મેને તોરે લઈએ કયો? દમલાજી કે મારા એક માટે નહીં, સમગ્ર સૃષ્ટિ વૈષ્ણવ ના ઉદ્ધાર માટે પુષ્ટિ માર્ગ છે. પછી ફરી પાછા પૂછે હવે શું કરવું? બ્રહ્મ સંબંધ દેવાઈ ગયો. ઠાકોરજી કે બીજી વાત, હવે જગત ના જીવો ને બ્રહ્મ સંબંધ આપ્યો તો હવે એને ત્યાં સેવા પધરાવો. સમજાણી વાત? સેવા પધરાવો એટલે આપણે કહીએ ને પધરાવો સાત સ્વરૂપ સેવા, આ રોગાવો મીઠા મેવા. પછી નીકળી કેવી સરસ છે, વૈષ્ણવ ને લાભ ઘણો લેવા. લાભ કયો? મેવો ધરાવીએ, સખડી ભોગ ધરાવીએ, અનસખડી ધરાવીએ, એ વાત નથી, સેવાનો લાભ ઘણો લેવા. એ તો જે લેતા હોય એને ખબર હોય,
પછી શ્રી વલ્લભ કે બાબા કદાચ આ સેવા ન કરી શકે તો કોઈ વૈષ્ણવ. વાત એ સાચી ને, બધાના ઘરમાં પુષ્ટ ઠાકોરજી કેટલા ના કરે છે? વાહ સરસ, કરજો સેવા અને ઠાકોરજી નો રસ્તો ગોતી લે. તમારાથી નહીં થાય તેથી ઘરમાં કોઈ બીજો તૈયાર કરી દે. હા અને ઠાકોરજી ને જ્યાં આનંદ આવે ત્યાં જ રહે, તમારી ઈચ્છા થી ક્યાંય નહીં રહે. હા અને જોજો ધરાડ થી લઈ જશો ને તો જે પ્રભુ પ્રસન્નતામાં હોય ને એવો આનંદ નહીં જોવા મળે. હા તમને ખબર પડી જાય, સવારે જગાડો ને અને જ્યાં સિંહાસન ઉપર પધરાવો ને ત્યાં પ્રભુને મુખારવિંદ ઉપરથી આપણને ખબર પડી જાય કે આજે પ્રભુ પ્રસન્ન છે કે નહીં. અને યાદ રાખવું, સવારે ઠાકોરજીને જગાડવા જાઓ ને તો હસતા મોઢે જાજો, મોઢું ચડાવીને ન જતા, ઘરની ખીર ઠાકોરજીની સેવામાં ના લઈ જતા, બાકી કરતા જ નહીં. આ તો ઘણા એમ કે કંટાળીએ ને એટલે સપ્તાહમાં થાય, કંટાળીએ એટલે હવેલીએ જાય. અરે કંટાળીને નહીં, આપણને અહીંયા માણસ બનાવવામાં એને કેટલો કંટાળો આવ્યો હોય છે. અને એની એટલા માટે બનાવ્યા છે કે આ કંઈક મને યાદ કરશે. કદાચ સેવા ન કરી શકે તો ઠાકોરજી કે સાંભળો, હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું, હવેલી હોય ને આઠ સમાની ઝાંખી કરવા જાવી, એ થાય આપણા બી સાચો ટાઈમ તો ના દ્વારા છે 4:55 પછી સગવડતા પ્રમાણે. હે ઘણા વૈષ્ણવ 10 વાગે ઠાકોરજી ન જગાડતા, હાલો ઠાકોરજી કે મારા ભોગ આવી ગયો તું મને જગાડે. પાછા તેમ કે યમુના જળમાં કેવા તારી સેવા વા. વાત એ સાચી, ભગવાન છે ને રામ અને કૃષ્ન બધાને પૂગી વર્યા, પણ માણસને ન પૂગી હે ગાલ્યો. એ કે દુનિયામાં બધાને પૂગાય પણ આને કંસને ને રાવણને પૂગી હે ગયા, પણ આ બે પગવાળાને નથી પૂગી શકતા ભગવાન. કેટલો સરળ માર્ગ આપ્યો છે ઠાકોરજી પુષ્ટિ માર્ગમાં. એમ કીધું તું ફ્રી થા ત્યારે સેવા કરજે, પણ અહીંયા બેઠા પછી કઈ મન ન લઈ જતા તો હાલતું નથી. કદાચ આ ન થાય તો છેલ્લે કીધું મનના મનોરથ, જીવનમાં આનંદ થી કોઈ પણ કાર્ય કરો ને પુષ્ટિ માર્ગ કીધું છે. એટલે તો સર્વોત્તમ માં કીધું આનંદમ પરમાનંદમ કૃષ્ણ સર્વ કૃપા નિધિ. તમારે એમ ના મને કે આ પાટલા બધા અમે પૈસા ભૈરા રાખ્યા છે, અમારી ઈચ્છાથી આ પિતૃઓની કથા થાય ભાગવતજી, આપણી ઈચ્છાથી કાંઈ ન થાય, ઠાકોરજીની કૃપા હોય તો થાય. બાકી શાકભાજીનો છેલ્લો હાથમાં રહી જાય ને બપોરે, વહુ ઘેરે જાય ત્યારે ખીજાય કે રસ્તામાં ક્યાં ઉભા રહી ગયા હતા. આપણું જીવનમાં કઈ હાયલું નથી ને, હાલવાનું નથી, એ યાદ રાખ. મેરા હરિ કરે સો હોય છેલ્લે એટલું કહે છે કે વૈષ્ણવ ને પોતાના મનની પ્રસન્નતા જોતી હોય તો વૈષ્ણવે વૈષ્ણવનો સંગ કરવો. શું કીધું? અને એક વૈષ્ણવ બીજા વૈષ્ણવને મળે અને એકા બીજાને ખાલી જય શ્રી કૃષ્ણ કરે ને તો એ શ્રીજી બાબા કે એના માટે ગૌલોકના દરવાજા ખુલ્લા કરી દઉં છું. ખાલી જય શ્રી કૃષ્ણ. આપણે એમાંય શોર્ટકટ કરી નાખ્યું, લ્યો મોબાઈલ આવ્યો એટલે જે એસ કે. એટલે તને કયો અધિકાર છે કે તું મોબાઈલમાં જે એસ કે લખે? આ જે એસ કે નો મતલબ તમે એમ કહો ને કે જય શ્રી કૃષ્ણ. ઠાકોરજી તમારા માથું ખંજવા રાખે, મારા વખતમાં તો કઈ હતું જ નહીં. આ જે એસ કે એટલે હું. તમે ભગવાનના નામમાં શોર્ટકટ કરો, ધ્યાન રાખજો, એ આપણા વરસ જીવવામાં શોર્ટકટ ન કરી નાખે. હા પેલા બોલતા શ્રી કૃષ્ણ શરણમ મમ, આટલું બધું લાંબુ ન બોલાય લાગે જય શ્રી કૃષ્ણ. હવે હા શોર્ટ કર્યો જય એસ કે. વાહ તારી સમજણ વાહ. ખાલી જય શ્રી કૃષ્ણ કરો. અષ્ટાક્ષર મંત્ર નું એટલું પ્રભુત્વ છે. નારદજી વૃંદાવનમાં યમુનાજીને કિનારે ઉભા, ભાગવત પ્રથમ મહાત્મય પ્રથમ અધ્યાય 42મો શ્લોક. અને નારદજી જા વૃંદાવનમાં યમુનાજી માંથી સ્નાન કરીને જવા જાય તો પાછળથી એક અવાજ આવ્યો છે, બાલોવાચ ભો ભોક્ષા દુક્ષણ તિષ્ઠમ ચિંતામપિ નાશયે દર્શનમ તવ લોકસ્ય સર્વથા હરયે પરમ.
ભોક્ષાદુ ક્ષણ તિષ્ઠયે 42મો શ્લોક મચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા હરયે પરમ જૈની કથા એમ કહી કે આ જગત જેવું લાગે એવું છે નહીં અને જેવું છે એવું લાગતું નથી જૈસા હે વૈસા દિખતા નહીં જૈસા દિખતા હે વૈસા હે નહીં ન્યા સુધી કે જેને તને જેને તમે સારો માનો એ ખરાબ છે જેને ખરાબ માનો એ હારો છે લ્યો મારી દ્રષ્ટિએ રાવણ ખરાબ છે જ નહીં લ્યો જરાય પણ રાવણ ના કાન કોને ભંભેરા ચડાવ્યો કોને સુપર્ણ ખાય કે જા બાકી 9 મહિનો હોત તો સુપર્ણ ખાનું તાજ રાવણ હોત ને જટા કટા ગલત જલમ પ્રવાહ પાટ પાવનમ ભુજંગ તુંગમ તો રાવણ હોત આપણે કોકનું માનીએ ને એટલે દુખી છીએ અને હજી આપણામાંથી ટેવ જાતી જ નથી કઈ કામ કરવું હોય તો આપણે કોકને પૂછીએ આનું શું કરશું તો તારામ કઈ નથી આ બધું ખાલી પડ્યું અરે મહારાજ નારદજી જુએ તો 16 વર્ષની એક કન્યા યમુનાજીને કિનારે બેઠી છે ખોળામાં બે બાળકો સુતા છે ભાગવત મહાત્મય પ્રથમ અધ્યાય 43મો શ્લોક નારદજી બાજુમાં આવ્યા છે નારદજી કહે છે દેવી આપ એમ કહો છો મચિંતામપિ નાશય કન્યા એમ કહે છે કે મહારાજ હું દુખી છું તો વ્રજમાં યમુનાજીને કિનારે બેસી દુખી કોણ હોય તમે ઘરમાં રહેતા હોય એમ થાય કે બહાર જાય ત્યાં સુખ મળશે તો બહાર જાય ને એમ થાય કે હાલો પાછા ઘેરે વયા જાય હતા ને અન્ય હારા છે સુખની શરૂઆતે આપણું ઘર છે ને દુઃખની શરૂઆતે આપણું ઘર છે આપણા જન્મથી આ જગતમાં આવવાની શરૂઆતે આપણું ઘર છે અને આ જગત છોડીને જવાનો એન્ડ પણ આપણું ઘર જ છે વચમાં જે ગડબડ થવી હોય થાય નારદજી કે દેવી આ જગતમાં સુખી કોણ છે આ જગતમાં દુઃખી કોણ છે એસી બંગલામાં રહી ગયા એટલે હું સુખી થઈ ગયા નહીં ન્યા ગયા પછી દુઃખનો વધારો થાય છે 32 વાટકે ભોજન મળી ગયા બહાર નીકળો ને કોઈને મળતું નથી તમને જમવા મળી ગયો એટલે તમે સુખી પણ યાદ રાખજો આ બધું જોવા માં રહ્યો ને તેમાં નિંદર ન થતી આવે જમવાનું હામું પડ્યું હોય ને આપણે એમ કે મને ભૂખ નથી લાગતી લ્યો ગોળી ખાવાથી ભૂખ લાગે ગોળી ખાવાથી નિંદર આવે ઘણા ખાય તોય ન થતી લ્યો ત્યારે સમજાય કે આમાં કઈક ઘટે જ એક સજ્જન વ્યક્તિ એક નિર્દોષ વ્યક્તિનો કોઈ દી અપરાધ જીવનમાં ન કરાય તમે કોઈનું જીવનમાં સારું ન બોલી શકો તો કાંઈ નહીં પણ ખરાબ બોલવાનો અધિકાર નથી તમે કોઈનું સારું ન કરી શકો તો કાંઈ નહીં પણ તમને ખરાબ કરવાનો અધિકાર નથી કોઈને જમાડી ન શકો તો કાંઈ નહીં પણ કોઈને જમાડતા હોય ને રોકવાનો અધિકાર નથી અરે કોઈ આવી કથામાં દાન દક્ષિણા દાન દેતા હોય તમે ન દઈ શકો તો કાંઈ નહીં પણ દેતા હોય ને રોકવાનો કયો અધિકાર આ તો એમ કે મારે 50,000 કથામાં આપત આપણે એમ કહે દેવાય એટલા બધા એ બધા શું કરે મને ખબર છે લ્યો 5,000 દો એ આયા આડી જીપ કરશો એ મજા આવશે પણ ઉપર જજો તાળા લાગશે જ્યાં જા જાહો આયા બધી મજા આવે છે ઉપર બધું બંધ થાય નારદજી કે દેવી આપ કોણ છો 45મો શ્લોક મહાત્મય પ્રથમ અધ્યાય દેવી જવાબ આપે અહમ ભક્તિ રીતિ ખ્યાતો ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય ન માનો કાલ યોગે ન જર્જરો અહમ ભક્તિ રીતિ ખ્યાતો મારું નામ ભક્તિ છે ડાબા ખોળામાં દીકરો સુતો એનું નામ વૈરાગ્ય છે જમણા ખોળામાં સુતો એનું નામ જ્ઞાન છે કાલ યોગે ન જર્જરો મારા ચારેક ઓર જતી હતી પણ જગતના જીવો જ્યાં વૃંદાવનમાં આવીને ઉભી રહી ભક્તિ યુવાન બની ગઈ બાળકો ઘરડા બની ગયા નારદજી કે આ કોઈ માનવા તૈયાર થાય નહીં માં યુવાન ને બાળકો ઘરડા સમાજ કેમ માને દેવી આપ હજી મને સમજાવો મને ખબર નથી પડતી આપણને ગમે એવું કોઈ વર્તન કરે તો આપણને આનંદ આવે એનું નામ જ્ઞાન કહેવાય પણ વૈરાગ્ય પુષ્ટિ માર્ગમાં કોને કહેવાય તમને ગમે એવું કોઈ ન કરી દે
એટલે તમારે મને કડવો થઈ જાય, એનું નામ વૈરાગ્ય છે. આના વડીલો ના કેતા હોય છોકરાઓ વથેડીમાં હાચવે તો એમ કે જિંદગી જીવવા જેવી છે, અને જ્યાં છોકરાઓ જરાક આગા પાછા થાય તો હવે જીવવામાં માલ નથી રહ્યો, આ ક્યાં કોઈનું માને જ છે. લ્યો એક મિનિટમાં જેને આપણે વખાણ કરીએ એના કા વખાણ કરીએ છીએ. અને માણસ છીએ, આપણામાં હોવું જ જોઈએ, બાકી તો આપણે રામ અને કૃષ્ણની જેમ ન પૂજાવા લાગીએ. જલારામ બાપા બનવું સહેલું છે? જગતમાં લૂંટાવી શકે જલારામ થઈ શકે, ભેગા કરવા વાળા ના થઈ શકે મારા વાલા. અરે મહારાજ, ઉત્પનો દ્રાવિડ દેશે સમૃદ્ધિ કર્ણાટક ગત કવચિત કવચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણાદ ગતા. ભાગવત મહાત્મય પ્રથમ અધ્યાય 48મો શ્લોક. ગુર્જરે જીર્ણાદ ગતા. ઉત્પનો દ્રાવિડ દેશે, મારી ઉત્પત્તિ દ્રાવિડ દેશમાં, વૃદ્ધિ કર્ણાટકમાં, યુવાન ક્યાં છે? કવચિત કવચિત મહારાષ્ટ્રે. મહારાષ્ટ્રમાં ભક્તિ યુવાન બની. છેલ્લે કીધું ગુર્જરે જીર્ણાદ ગતા. અને કાઠિયાવાડ ગુજરાતમાં ગરડી બની ગઈ ભક્તિ. જુઓ, આપણે 60 વર્ષે કોઈને કથામાં ન થવું, હવેલી ન જવું, ભગવાનનું નામ નથી લેવું, અને કયા તો એમ કે છોકરા મૈરા પછી હારું થી હરામણું કરશે ને એટલે બધું પૂગી ગયા. લ્યો આ નિવૃત્ત થવું જ નથી જીવનમાં. અને એક વસ્તુ 100% છે, જેમ જેમ ઉંમર વધે ને એમ આપણને નથી કેવું, જવા દો ને હવે વેરાવળમાં ઘડીએ ઘડીએ આવું હોય શું કેવું. ગુર્જરે જીર્ણાદ ગતા. નારદજી કહે દેવી ચાલો, જ્ઞાન વૈરાગ્યને જગાડવાના કેટલા પ્રયત્નો કર્યા પણ જાગતા નથી. અંતરાત્માને જગાડવો કોઈ સહેલી વાત નથી. અને આત્માને ઓળખી જાય જ પરમાત્માને ઓળખી શકે. પણ આપણે આત્માને જ નથી ઓળખી શકતા, પછી પરમાત્માની વાત જુદી રહી, કૃષ્ણની વાત જુદી રહી, હરિકૃષ્ણની વાત જુદી, રામની વાત જુદી. અરે મહારાજ, જગાડવા માટે શું કરવું? વેદની ધ્વનિ કરી, મંત્રોચ્ચાર કર્યા છે, બાળકો જાગતા નથી. આકાશવાણી થાય સત્કર્મ કરો. ભક્તિ જ્ઞાન વૈરાગ્યને લઈ સનત કુમારોને કહે કે સત્કર્મ કરવા માટે શું કરું? તુંગભદ્રા યથા તટયેન, જાઓ મારા તુંગભદ્રા નદીને કિનારે જઈ, ગંગાજીના કિનારે જાઓ. તુંગભદ્રા ને ગંગા, ગંગા તટયેન માયા, ગંગાજીને કિનારે જાઓ. 10 નંબરનો ઘાટ, આ ઘાટ ઉપર જઈ ભગવત કથાનું આચરણ કરો. ભક્તિ જ્ઞાન વૈરાગ્ય જગતના જીવોમાં આશ્રય પામશે, સ્થાનને પામશે. નારદજી ગંગાજીને કિનારા એવા સુંદર મજાનો મંચ તૈયાર થયો, વ્યાસપીઠ બનાવવામાં આવી, ભગવત કથાનો પ્રારંભ થાય. અને જ્યાં ભગવત કથાનો પ્રારંભ થાય, ભક્તિ જ્ઞાન વૈરાગ્યને તમારા મારા સુધી પહોંચાડવા, તો બાબાજી લખે છે પરિણામ શું આવે છે. ભાગવત મહાત્મય 3જો અધ્યાય 13મા શ્લોકમાં કહે છે, ભૃગુ વસિષ્ઠ ચ વનમ સ્વ ગૌતમો મેઘાતિ તિષ્ઠ બલદેવ રાતો. એક પછી એક સાધુ સંતો આવવા લાગ્યા. પેલા વેલા ભૃગુ નામના ઋષિ આવ્યા છે કથા સાંભળવા, જેને ભગવાનના છાતીમાં પાટું આવ્યું. તોય મારા નારાયણ કહે કે તમારો ચરણ કોમળ છે, મારી છાતી કઠોર છે, તમને લાગ્યું નથી? વશિષ્ઠ નામના ઋષિ આવ્યા છે કથા સાંભળવા. તો યાદ રાખજો મારા વૈષ્ણવો, જ્યાં ભાગવતજી પધારે ને રામાયણ હોય ને હનુમાનજી આવે, આઈએ હનુમંત બિરાજીએ, અને ભાગવત કથા જ્યાં બેસે ત્યાં ઠાકોરજી સ્વયં આવે અહીંયા. અને 28 એ 28 પાટલા વાળા યાદ રાખજો, ભગવાન સમય જોઈને નહીં આવે, આવીને તમારી પાસે પૈસા નહીં માગે. ભાગવત કથા જ્યાં ચાલતી હોય ને આ 7માંથી એક દિવસ ઠાકોરજી તમારા રસોડાનો પ્રસાદ લેવા આવે છે સ્વયં. અને ગમે ત્યારે તમે પાટલા વાળાને કોઈ મળ્યા ને એમ કહીને કે જમવું તો જમાડી દેજો, ખાવાનું માંગે તો ખવડાવી દેજો, વિચાર કરવામાં રહેશે તો પૂરું, મારા ઠાકોરજી પ્રસાદ લેવા આવશે.
વશિષ્ઠ આવ્યા છે કે જેના આંગણે રામ પાટી ને પેન લઈને ભણવા જતા. પરશુરામ આવ્યા છે કથા સાંભળવા. માર્કંડ મુનિ આવ્યા છે, સ્વયં ભગવાન વેદ વ્યાસજી કથામાં પધાર્યા છે. ગંગાદ્યા સરિસ્તસ્ત્રતે પુષ્કરમ નિરાંસમ ચ ક્ષેત્રાણિ ચ દિશે સર્વ દંડિકા દિવાનનાનિ ચ. બધી નદીઓ આવવા લાગી અને છેલ્લે કહે છે, જ્યાં ભાગવતજીના નામનો જય ઘોષ થયો, જય જયકાર થયો, તો ગરુડે ચડી ગોવિંદ પધાર્યા ભાગવતજીની અંદર. અને જ્યાં ભગવાન પધારે સ્વયં, ત્યાં તો ભક્તિ જ્ઞાન વૈરાગ્ય નાચવા લાગ્યા. બાબાજી બોલે, કૃષ્ણ ગોવિંદ હરે મોરારી જય લાલ નારાયણ ભળે ક્યારે? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે ભક્તિ મહારાણી ફરે. ઠાકોરજી ગરુડે ચડી ગોવિંદ પધાર્યા. બ્રાહ્મણો મંત્રોચ્ચારની ધ્વનિ કરવા લાગ્યા. ભાગવત મહાત્મય ત્રીજો અધ્યાય 25મા શ્લોકમાં કહે, કુમારો વાચ સદા સેવ્યં સદા સેવ્યં શ્રી મદભાગવતી કથા યસ્ય શ્રવણ માત્રેન હરે શ્રીત સમાશ્રયત. હે મહારાજ, સદા સેવ્યં શ્રી મદભાગવતી કથા. હરિરાયજી મહાપ્રભુજી કહે, વૈષ્ણવે રોજ ભાગવત વાંચવું જોઈએ. એટલે કહે, વાત મને ઓળખાવી નારે સમાજમાં રાધા રાણી કી જય હો. હરે
તમારા જીવોના હૃદયમાં બિરાઈ જા. ભાગવતજીના નામનો જય ઘોષ થયો. આયા અંબી એક બાર બોલીએ શ્રી મન ભાગવત ભગવાન કી જય. આચાર્ય ચરણ કહે છે, ભગવાન વેદ વ્યાસજી કહે છે, ડાબો હાથ વૈરાગ્ય છે, જમણો હાથ જ્ઞાન છે. બેટા સાઈડમાં કરો, અવાજ કપાય છે. ભક્તિ મહારાણી હૃદયમાં બિરાઈ જાય છે, જેને આપણે દયા પણ કહી શકીએ. જુઓ, એક ભક્તની અભિલાષા એટલી જ હોય કે હું જે કઈ કરું છું એ મારા ઠાકોરજીની કૃપાથી કરું છું. આપણે કઈ કરતા જ નથી હો, આ એ યાદ રાખજો. તો હજી આપણને એમ જ છે કે હું જ કરું છું. હું નવ તો આનું હું થાય, હું ન જાઉં તો આનું હું થાય, બધું થાય. રામ અને કૃષ્ણ જેવા વયા ગયા તો આ દુનિયા હાલે, તો આપણા જેવા તો કઈક વયા જાહે, આ અટકશે નહીં. વૈષ્ણવ તો હું પદ કરે જ નહીં, હું કરું એ શબ્દ વૈષ્ણવે મનમાંથી કાઢવો જ જોઈએ. હરિરાયજી મહાપ્રભુજી અહીંયા એ આજ્ઞા કરે છે. જો હરિરાયજી નું શિક્ષા પત્ર અને સ્વામિનારાયણ ભગવાનની શિક્ષા પત્રી બે સેમ. હરિરાયજી એમ કહે છે કે વૈષ્ણવે રોજ ભાગવતજી વાંચવું, વક્તા રોજ ન મળે. અને હું કથા અહીંયા જ કરું, પછી તમે ઉતારો આવો ને એમ કહો કે અડધી કલાક સત્સંગ કરાવો, તો હું એમ કહું કે મને ખબર નથી પડતી ભાઈ. અહીં તો અહીંયા બેઠા પછી મારો ઠાકોરજી જે બોલાવે એ બોલીને ઉતરું છું. અને હું તો કહું છું, હું તો અભણ માણસ છું ભાઈ. આપણે અભણ છીએ, અહીંયા બેઠા પછી મારા ભગવાન જે બોલાવે એ બોલું છું. આજે 35 વર્ષ થયા. આપણામાં અહમ છે કે હું કરું છું. શું તમે ઠાકોરજીને જગાડો તો ઠાકોરજી જાગે? તમે જ્યારેજી ધરાવો તો ઠાકોરજી જલપાન કરે? તમે રાજભોગ ધરાવો તો જે રાજભોગ આરોગશે? હવે એને તમારા રાજભોગની ક્યાં પકડી છે? એ તો વિદુરજીની ભાજી માટે તરસે છે, કમળામાના ખીચડા માટે તરસે છે, સબરીના બોર માટે તરસે છે. ફિર ભી કહેતે હૈ કે હમ આજ મારા તરફથી રાજભોગ છે. ધૂળ પડી તારા રાજભોગમાં. કોઈ દિવસ ના બોલાય વૈષ્ણવે કે આજે મારા તરફથી રાજભોગ છે. નહીં, ઠાકોરજીની કૃપાથી ઠાકોરજીએ આપેલું ઠાકોરજી આરોગવાના. અહંતા સરવાળે ધાર્મિક કાર્ય ગમે એટલા કરીએ છીએ, અભિમાનને લઈને કરીએ, એનું ફળ આપણને મળતું નથી. એક સત્યનારાયણની કથા કરીએ તો એમ કે મારા જેવી કોઈ કરી, અરે તું ગાંઠિયા ખવડાવ કથા પૈતા પછી તારી કથા કહેવાય? તે 1100 ના તુલસી પત્ર તો ન ચડાવ્યા શાસ્ત્રના. એ તો તું જગતના જીવોને રાજી કરવા કરે છે બધું. ઠાકોરજીને રાજી કર, કઈ નહીં ધરો ને, ખાલી મારા ઠાકોરજીને જારીજી ધરાવશો, બાટીજી ધરાવશો તો એ ઠાકોરજી પ્રસન્ન થઈ જશે. 252-84 વૈષ્ણવમાં ઘણું કીધું છે, કાંઈ નથી જોતું, મનનો પ્રેમ જોયે છે, ભાવ જોયે છે. ભક્તિ મહારાણી હૃદયમાં બેઠા. ભક્ત કોને કહેવાય? કરતા હોવા છતાં એમ કહી કે હું નથી કરતો ઠાકોરજી. તાદસ ભક્તિ. આપણું કઈ સામર્થ્ય નથી. જ્ઞાન વૈરાગ્ય કી બાત હી યહી હૈ. એટલે તો શ્રી વલ્લભ કહે કે તમારે કઈ છોડવાની જરૂર નથી, ઘરમાં રહીને ભક્તિ કરો. સાંસારિક ભક્તિ પુષ્ટિ માર્ગમાં કીધું. મેં કીધું એમ તમે કોઈ એટલા બધા બધા હોશિયાર જ છો, ગાંડા ન થઈ જાવ કે હું આ કથા પૂરી કરીને જાઉં એટલે મારી ભેગા ચાલુ થઈ જાવ ગામો ગામ. અને કથા હું હોલ તારીખ સુધી અહીંયા કરું એ જ ગમે. બાકી તમે દુકાને બેહો ને હું એમ કહું કે મને ટેવ છે, હાલો અડધી કલાક તમારી પાસે સત્સંગ કરવા, તો તમે કેતનભાઈ ને પાછા માન સન્માન ના આપો. એ બધું વાહ મજા આવશે મંડીમાં, અહીંયા નહીં. અને સત્સંગ કરવો, કથા સાંભળવી, સત્સંગમાં જવું, ભગવત વાર્તા કરવી, એ કોઈ સહેલી વાત છે?
આખું ભાગવત ના વચાય તો એક અધ્યાય વાંચો, એક અધ્યાય ના વચાય તો એક લીટી વાંચવી. હરિરાયજી કે એક લીટી ના વચાય ભાગવતજી ની તો એક અક્ષર વાંચવો. અક્ષર મનામ ફલમિદમ યત્રેના, એક અક્ષર. ગોપી કહે મહારાજ એક ક્ષણ હું તમારાથી દૂર થવા નથી માંગતી. માં યશોદાજી કહે લાલા તું સવારનો જ્યારથી વજમાં જા છો સાંજ સુધી મારી આંખો તરસે છે. માં કૌશલ્યાજી કહે એક ક્ષણ વારું રામ વગર રહી નથી શકતી, એ રામને મારે 14 વર્ષ વનમાં કેમ મોકલવા. દેવકીજી જન્મ આપી કહે કે 12 વર્ષ સુધી તારે મને છોડીને જવું છે. ત્યારે મારો ઠાકોરજી કે માં 14 વર્ષ સહન કર્યું તો 12 ની 2 ઓછા કરી દીધા. જો વખતે મારા વાલાજી મા બાપ તમને એક ક્ષણ વાર દૂર થવા ન માંગતા હોય, દીકરા હોવો મા બાપ થી જુદા થાય તો મા બાપ ને કેટલું દુઃખ થતું હશે. હું તો એમ કહું છું આજના સંતાનો મા બાપ ની હાય જ લઈશ અને કોઈ દી સુખી નહીં થાય, એ યાદ રાખજો. આ 325મી કથા મારી વિચારધારા એમ કહી છે. ભક્તિ મહારાણી કે ભક્તિ કરવાથી ભગવાન મળે, જન્મ લેવાથી મા બાપ મળે, ભાગ્યશાળી હોય ને મા બાપ મળે. અને કદાચ આવી 50 કથા કરશો ને પોથીઓ બદરાવીને તો તમે એના ઋણ માંથી છૂટા નથી, છૂટવાના એ નથી, યાદ રાખજો. હા, ભક્તિ મહારાણી હૃદયમાં બેઠા. પછી બ્રાહ્મણો કહે મહારાજ એક દ્રષ્ટાંતથી સિદ્ધાંત બતાવો. જ્યાં ભાગવતજીની કથામાંથી સ્કંદ પુરાણની કથા છે, 6 અધ્યાય છે. ઇતિ સ્કંદ પુરાણે દેવાખંડ. જો અહીંયા બ્રાહ્મણની વાત લીધી છે, તુંગભદ્રા નદીનો કિનારો છે, આનંદ નામનો તટ છે. આત્મદેવ પુરતસ્મન્ય સર્વવેદ વિશારદ. અહીંયા વાત આપી છે આત્મદેવ નામના બ્રાહ્મણની. જો શરીર કાયા ખોડિયામાં આત્મા છે, એક દેવ બનીને બેઠે બ્રાહ્મણ સજ્જન વ્યક્તિ છે. બ્રાહ્મણમાં સજ્જનતા હોય, સહજતા હોય, નિર્મળતા હોય, બ્રહ્મની અનુભૂતિ કરાવવાની તાકાત હોય. બ્રાહ્મણ મંત્ર બોલે ને તમે બોલો એમાં જમીન આસમાનનો ફેર પડે. ઘણા લોકો એમ કે ગમે તો બધાય મંત્ર આવે પણ અમે બોલીએ ને તમે બોલીએ એટલામાં ફરક પડે. પછી પત્નીની વાત આવી છે, ધુંધુલી નામ. બ્રાહ્મણ સર્વગુણ સંપન્ન છે, અહીંયા તો કઈ વાત જ કહીરા જેવી નથી ધુંધુલીની તો. અને અત્યારે આવું જોવા પણ મળે છે. અહીંયા એમ કહે છે કે પરણા પછી સ્ત્રી છે ને અઠાગ્ર ન હોય, જીદ ન હોય. એકલી સ્ત્રીની વાત નથી કરવી, પતિ પત્ની બે ની વાત કરવી. આપણે રઘુવંશી છીએ, રામ અને સીતાને માનનારા છે. ધુંધલી હઠ ધારણ કરીને બેઠી છે. મહારાજ એક દીકરો જોઈએ છે, સંતાન જોઈએ છે. પાછી એ પણ બોલે છે 9 મહિના પ્રસૂતિની પીડાને સહન કરવી, વજન બહાર ઉપાડવો, આવા દીકરાને જન્મ આપો, એ બાળક પછી આપણું ન થાય તો. વાત એ સાચી, આ બધું પેલા લખાઈ ગયું, બને છે એવું અત્યારે. એ આપણું ન બને તો વાત એ સાચી. પાડી પોસીને મોટો કરો, જાયની કમાણી તમે જોવા જાઓ તો એ બાળક તમારો રહેતો. મા બાપ બહુ અરખાઈ જાય, છોકરાના પગાર ચાલુ થાય ને તા તો આહા. બ્રાહ્મણ વનમાં આવ્યા, પોતાના પ્રાણ ત્યાગ કરવા જાય. જો આ વાત ભાગવતમાં સ્પષ્ટતા સાથે દર્શાવી છે, આત્મહત્યા છે એની મહાપાપ છે. જીવનમાં તમે ખોટું કરો તો તમારે આત્મહત્યા કરવી પડે, બાકી ઈશ્વરનો આપેલો જીવ ભગવાન લેવા આવે છે, કઢાતો નથી આપણાથી. એ માના ગર્ભની અંદર 9 મહિનામાં બાળકને ભગવાનને
પોષણ આપવા માટે જીવ મૂકવા માટે ભગવાનને કેટલી તકલીફ પડી હશે. તમને ને મને 9 મહિના માના ઉદરમાંથી રાખી જન્મ આપવામાં. કપિલ નારાયણ આના માટે બહુ સુંદર બોલે છે સાંખ્ય શાસ્ત્રમાં. એક કેરીનું ફળ આપ્યું છે. બ્રાહ્મણ લઈ ઘરે આવ્યા, ધુંધુલીને કીધું આ ખાજે, તારે ત્યાં દીકરો જન્મશે. દાસી બેનપણી કેવા લાગી, આ ફળ ખાવાથી દીકરો આવે તો મારો દીકરો તને આપું તો? ઓલી કઈ વાંધો નહીં, તો આ ફળનું શું કરવું? ત્યાં ગાય માતાજીને ખવડાવી દે. ગૌશાળામાં જઈ ગાય માતાજીને ફળ ખવડાવ્યું. અસત્યનું આચરણ થયું છે જો ઘરમાં. આજે પરિવારમાં અંદરો અંદર ખોટું બોલાય નહીં, પરિવાર નષ્ટ થાય. તમારા પરિવારમાં અંદરો અંદર ઝઘડા ચાલુ થાય, માથાકૂટો ચાલુ થાય, ત્યારે સમજી જવું કે હવે આપણો પરિવાર નષ્ટ થવાનો છે. 9 મહિના પૂર્ણ થયા, પોતાનો દીકરો નતો તો એ પોતાનો કીધો. આત્મદેવને કીધું મારે ને આ દીકરો જન્મો, નામ ધુંધકારી રાખ્યું છે. જો બાકી કહેવત છે ને કે માણસમાં જેવું નામ એવા ગુણ હોય, એવા સંસ્કાર હોય, જેવા એના બાપ દાદા એવો એનો પરિવાર હોય. ત્રણ મહિના પૂરા થયા પછી આત્મદેવ ગૌશાળામાં ગયા. ગાય માતાજીની પાસે જઈને જોયું તો એક નાનકડો બાળક સૂતો છે. બાળકને લઈ ગાય માતાજીની પૂજા કરી આત્મદેવ ગૌશાળામાંથી આશ્રમમાં આવ્યા, પ્રભુની સામે બિરાઈ જા. પછી બાળકનું નામ પાડે છે ગૌકર્ણ. આ બાળકના કાન ગાય માતાજીના કાન જેવા છે, એટલાનું નામ ગૌકર્ણ. શ્રી વલ્લભ કહે સુબોધિનીજી માં કે આ ગાય માતાજીએ બાળકને જન્મ આપ્યો, એ સામાન્ય વ્યક્તિ જેમ જન્મ આપે એવી રીતે નથી આપ્યો. ગાયના જમણા કાનમાંથી બાળકનો જન્મ થયો, એટલાનું નામ ગૌકર્ણ. 5 વર્ષના ગૌકર્ણ પિતાજીને આવી ભક્તિના માર્ગે વડાવે, અને પછી 5 વર્ષના ગૌકર્ણ તીર્થયાત્રા માટે નીકળ્યા છે. જુઓ, યાત્રા કરવા 5 વર્ષની ઉંમરથી, ભક્તિની વાત 5 વર્ષની ઉંમરથી. આપણે મીંડું લગાડનારા થઈ ગયા, પચા પછી બધું કરાય. ધુંધકારી ખલો દુષ્ટ જન. જો ધુંધકારી નું વર્ણન છે ભાગવતમાં, આમાં લેખો એ વર્ણન કરું તો તમે સાંભળી જ ન હોગો. ખલો દુષ્ટ જન. ઘરમાં બે દીકરા હોય, બે સારા હોય, ભાગ્યશાળી મા બાપ હોય ને તો દીકરા બહુ સારા મળે, બાકી ના મળે આ બધું લખાવીને આવવું પડે ઉપરથી. આપણે એકાદો દીકરો ધુંધકારી જેવો ન હોય, આપણે એમ કદાચ જડ જમી લ્યો, બાકી જમશે નહીં, જમવા દેહે નહીં, થારી ઉડાડશે આવીને. ધુંધકારી માને મારે છે, ન જમવાનું જમે, ન પીવાનું પીવે, ન જવાની જગ્યાએ જાય, ન જોવાનું જોવે, ન રમવાનું રમે. અજાત માતાઓના સંગમાં ધુંધકારી આવ્યો. આપણી આપણાથી બોલાઈ જાય કે આના કરતા આવા દીકરા ન હોય તો સારું. ખલો દુષ્ટ. એક દીકરો માંગજો, પણ એવો માંગજો કે મા બાપ ને જમાડીને જમે. હા, એ દીકરો ઘરમાં આવીને પૂછવો જોઈએ એની ઘરવાળીને પેલા કે મમ્મી પપ્પાએ જમ્યું? એના પગારને ન ચોટતા, એના સંસ્કારને ચોટજો. અજાત માતાઓ વિચાર કરે કે રાજાને ખબર પડશે કે બ્રાહ્મણનું ધન લીધું, ધુંધકારીને મારી આશ્રમમાં દાટી દીધો. માતાઓ જતી રહી, ધુંધુલી ગોતવા નીકળી, રજડતા રજડતા ધુંધુલી મૃત્યુને પામી છે. મા પણ મરી. જુઓ, ગૌકર્ણ તીર્થયાત્રા કરી આવ્યા છે. જ્યાં વૃક્ષની નીચે આવીને બેઠા તો એક પ્રેત જીવ સામો આવીને ઉભો રહ્યો. કોણ છે? તમ રાતા, તારો ભાઈ છે. તારી આવી દુર્દશા શું કામ થઈ? તો કે ભાઈ, તે સત્કર્મ કર્યા તો તું સારો થયો, મેં કુકર્મ કર્યા એટલે હું ખરાબ થયો છું. પેલા મારો અગ્નિ સંસ્કાર કર. ગૌકર્ણે માટી વીખી શરીરને બહાર કાઢ્યું, અગ્નિ સંસ્કાર કર્યો તો એ જીવને પ્રેતમાંથી મુક્તિ નથી મળતી. જુઓ, જો યાદ રાખજો મારા વૈષ્ણવો, મારો રઘુવંશી લોહાણા સમાજ,
એક સારસદ બ્રાહ્મણ તરીકે તમારા કુળગોર તરીકે હું કહું છું કે કોઈ પણ વ્યક્તિ ઘરમાં મૃત્યુ પામે તેની પાછળ શ્રાદ્ધ વિધિ છે છે ને છે. સરામણું તો કરવાનું જ. આજે ઘણા આપણે બધા સુધરી ગયા છે કે શ્રાદ્ધ વિધિ અમુક વસ્તુ છે ને એ કરાઈને કરવી જ પડે. પિંડદાન વગર જીવની મુક્તિ નથી, રામે કર્યું છે, સ્વામિનારાયણ ભગવાન ખુદે કર્યું છે, ગુરુ રામાનંદ સ્વામી. પિંડદાન તો છે જ. ગૌકર્ણ કે મારા ભાઈના ઉદ્ધાર માટે શું કરવું. ગયા તીર્થે પિંડદાનો, ગયાજીમાં ગયા, પિંડદાન કર્યું તો એનું પાપ એટલું છે કે આ જીવ છૂટતો નથી. જુઓ, પ્રેતમાંથી પિતૃભાઈ નો પણ એને મોક્ષ નથી મળતો. અને ગમે એટલી લગ્ન વિધિમાં ઉતાવળ કરજો પણ ગુજરી ગયા એના શ્રાદ્ધમાં ઉતાવળ ના કરતા. તમે હરામણામાં ઉતાવળ કરાવો છો, લગ્નમાં નિરાત રાખો છો. શ્રાદ્ધ વિધિ નિરાતે થવી જોઈએ. મહારાજ ને કેવું છે, કલાક વધારે પણ શ્રાદ્ધ વિધિ સચોટ કરાવો. અને વસ્તુ સારી મૂકજો. આજના કેવું જડ ભરત ની કથામાં કેવું છે, ગાંડો માણસ બરોબર બોલે. પછી વિચાર કરે સત્કર્મમાં કોની સલાહ લેવી. સારું કામ કરવું હોય તો સાડા માણસ ની સલાહ લેવા. સવારનો મંગલ પ્રભાત થયો, સૂર્યનારાયણ ઉદિત થયા. ગૌકર્ણ સૂર્યનારાયણના ભક્ત છે. સૂર્યનારાયણને કીધું, મહારાજ ઉભા રહી જાઓ. સૂર્ય કે બેટા શું ઈચ્છા છે, મારા ભાઈના મોક્ષ માટે શું કરું. સૂર્યનારાયણ કે સાંભળ, તારે શ્રીમદ ભાગવતજીની કથા કરવાની છે, તારા ભાઈને પ્રેતમાંથી પિતૃ બનાવવા માટે, મોક્ષ આપવા માટે. મેં કીધું ને ભાગવતજી છે એ મોક્ષ નું દ્વાર. સૂર્યનારાયણ ની સલાહ લઈ જીવિતાણામ જલસ્મૃતિ મૃતાદ્યા જલસિંચનમ, જીવતાને પાણી જોઈએ ને મરનાર ને પાણી જોઈએ. સૂર્યનારાયણ ભગવાન પ્રસન્ન થઈ બોલ્યા, ગૌકર્ણ મહારાજ આવ્યા આષાઢ મહિનો નોમની તિથિ. સુંદર મજાની વ્યાસપીઠ બનાવી ભાગવતજી પધરાય અને ભગવત કથાનો પ્રારંભ થાય. તાતો ધુંધકારી ફરવા લાગ્યો, વાયુ માર્ગે આવ્યો. જો એક શ્રાદ્ધ વિધિ નો શ્લોક છે, અમારા ભરતભાઈ શ્રાદ્ધ વિધિ નો શ્લોક છે. ગતસ્ય દિવ્ય લોકે ત્વા કનકયત્ર ભૂષિતમ મનસા વાયુ ભૂતેન ચિત્તે ત્વામ નિયંત્રતે. વાયુ સ્વરૂપે જો આ જેટલી પોથી તમે બેસાડી, તમારા પિતૃઓ વાયુ સ્વરૂપે કથા સાંભળે, વાસમાં આવીને વાસના છોડે, ધુંધકારી ગોતે ક્યાં બેસવું. જો મનમાંથી શંકા કાઢી નાખજો, કુશંકા કાઢજો, અનશ્રદ્ધા કાઢજો. બાકી વેમના કોઈ બી કોઈ ઓહળિયા જડતા નથી, શંકાનું કોઈ સમાધાન રહેતું નથી. આજના જીવનમાં માણસને શંકા ખાઈ જાય. મેં કીધું એમ જીવનમાં કોઈ બી કઈ નથી નડતું, પિતૃ તો નડતા જ નથી, આપણને આપણું કર્મ નડે. પુષ્ટિ જીવે તો આનંદથી ભગવત કાર્ય કરે. ધુંધકારી વાસમાં આવીને બેઠો, વાસ એટલે વાસની લાકડી તો ખરી, પણ વાસના તમારા મારા હૃદયમાં જે વાસના છે એ કોઈ દી છૂટતી નથી. પછી પાંચ પ્રકારના રસ બતાવ્યા, શબ્દ સ્પર્શ રૂપ રસગંધ. ભાગવતજીના નામનો જય ઘોષ થયો. બોલ શ્રી વદ ભાગવત ભગવાન કી. અને ધુંધકારી કથા સાંભળે, પૂજન અર્ચન થવા લાગ્યું, આરતી લક્ષ્મીનારાયણની પૂજા, દેવી દેવતાઓની પૂજા, સ્વસ્તિ વાચન, બ્રાહ્મણો મંત્રોપચાર કરે અને ભગવત કથાના મંગલાચરણમાં બાબાજી બોલે આ શ્રી કૃષ્ણ ગોવિંદ રાધે રાધે મોરારે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે. હે નાથ નારાયણ વાસુદેવા, હે
આત્માઈ ની અંદર ભૂતાદ્યા પ્રેતેન બાધા ભૂત પ્રેત કોણ આમાંથી આંગળી કોઈ એકાદી ઊંચી કરો કે મેં ભૂત ને જોયું પ્રેત ને જોયું છે કોઈ ની આંગળી ઊંચી એવી નહી આપણે ખરાબ વર્તન કરીએ એટલે આપણે ભૂત પ્રેત જ છીએ આપણા કરતા તો એ હાથ છો કે હારા છે જે નિત્ય ક્રિયા ભગવાનના કાર્યો કરતો નથી નાતો નથી સેવા નથી કરતો સ્મરણ નથી કરતો ભક્તિ નથી કરતો એ ભૂત પ્રેત જ છે ઘણાય નથી કહેતા કે હું તો બપોરે બે વાગે જ નાવું તું ના માં છેલ્લે નવડાવશું અમે શબ્દ કાનમાં ધ્વનિ ગુંજવા લાગી એક હરણ જયારે મંત્ર મુગ્ધ બની વનમાં ફરે એમ તમારી મારી પાસે પૈસા આવે ને એટલે પેલો શબ્દ એ નીકળે મારે ક્યાં કોઈની જરૂર છે ભગવાન કે તારા અહીંયા કોઈની જરૂર નથી એમ ઉપર મારે તારી જરૂર નથી શબ્દ ગુંજો નારાયણ 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 અને ધુંધકારીની ચિંતા खरी नीति से जो खाए एक मिलावे मेरे राम से दूजी नरक ले जाए शब्द गुंजो श्री कृष्ण शरणम्मा नारायण नारायण थवा लागो हवे एवो स्पर्श गमे एवडा हाथी वैन मन मा निकले एटले स्पर्श एलो मावा तेनी माथे अंकुश भरावे एटले वसमा थई जाय એમ જ્યારે જ્યારે શરીરમાં દેહિક અભિમાન આવે ત્યારે ભગવાન અંકુશ મૂકે શરીરને કષ્ટ આપે ઠાકોરજી કે મારો બની લેજે પરિવારનો બની લેજે વિખૂટા પડ્યા એટલે ક્યાં એક હરણનો શિકાર સિંહને કરવો હોય તો સિંહ એ હરણને જુદું પાડે ટોળામાંથી મારતો સ્પર્શ થયો હાથીનો અભિમાન મનમાંથી ગયું હવે રૂપ આવ્યું શબ્દ સ્પર્શ રૂપ આમાં કાળા લાગો અને રૂપાળા લાગો એવી કોઈ વાત જ નથી હો ભગવાન કૃષ્ણ કાળા જ હતા યમુનાજી શ્યામ જ છે શ્રી વલ્લભ શ્યામ જ છે શ્રીજી બાબા શ્યામ જ છો તમે શ્યામ તોય કેવા લાગો છો રૂપાળા છો કાળા તોય લાગો છો નખરાળા રૂપની વાત છે પતંગિયાને જયારે રૂપનું અભિમાન આવે ને ત્યારે એક દીવો જુએ અને એ દીવો જુએ ત્યારે પતંગી ઉડતા ઉડતા એ દીવા પાસે જાય દીવા પાસે જાય એટલે પતંગીઓને આકર્ષાય અને આકર્ષાય એટલે એની બાજુમાં જાય એટલે એની પાંખ બળે અને બૈડા ભેગું પતંગીઓ તેલના કોડિયામાં પડે મરવું પડે આહા શબ્દ સ્પર્શ રૂપ હવે હવે ગંધ આમ સ્પ્રે છાંટો હોય એની માણસને કેટલું અભિમાન હોય એમાં સ્પ્રે છાંટીને આવે તમે એમ કહો કે આની સ્મેલ તો બહુ સારી છે એટલે એમ કે 800 રૂપિયાનો લીધો એલા શરીરમાં એવી સુગંધ નીકળવી જોઈએ યમુનાજીના જલ જેવી હે યમુનાજી લાગે છે આમ પણ એનું યમુના પાન કરો તો ચંદન જેવી સુગંધ આવે પાવડર ને મેકઅપ કરવાથી માણસ સારો ના લાગે એના વર્તનથી સારો લાગે છે હા શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એક માછલી જ્યારે પાણીમાં ફરતી હોય ને એને શિકાર કરવો હોય ને ત્યારે એક જમવાનો કટકો લગાડવો પડે એમ ભગવાન જીને હો રૂપિયા 250 1000 ને 5 લાખ ફેંકે ને ત્યાં તો આપણે સીતારામ હો તરત મંડીએ વેસે ગધર હાલમાં એક શબ્દ ભૂલી જાય કે તારું દીધું લેવું છે ને તારું દીધું દેવું છે ત્યાં તો એક માયાની ગાંઠ તૂટી એક મોહની ગાંઠ તૂટી એક રૂપની ગાંઠ તૂટી એક પ્રોપર્ટીની ગાંઠ તૂટી એક પરિવારની ગાંઠ અને સાતમી ગાંઠ જ્યાં ધુંધકારીની આવી ત્યાં તો કડક શરીરનો અવાજ થયો ભાગવતમાં Yeah.
વાતકાર ઘણા પ્રશ્ન કરે કેતનભાઈ આ વાંસની લાકડી તૂટે એ વાત જ નથી તમારા મનમાં રહેલી વાસનાને છોડો મિલકતને છોડો પત્ની પરિવારને ભૂલો સત્કર્મમાં આમાંથી એકેય ગાંઠ આપણાથી છૂટતી નથી ધુંધકારી ભેગો બેઠો જુઓ મેં કીધું ને કે ધુંધકારી ના પાપ કેટલા તો જો એને લેવા ભાગવત થી ભગવાન આવે તો આપણા પિતૃઓ એટલા પાપ કર્યા હોય નહીં જો ધુંધકારીને લેવા ભગવાન આવે તો તમારા પિતૃઓને લેવા ભગવાન આવે આવે ને આવે હે મારે કૃષ્ણ જન રે મારે કૃષ્ણ જન રે મારે શ્યામ ચરણે ભાગવત કરવાની ઈચ્છા થાય તો જીવતા કરી લેજો સાચા મનથી કેજો વહુ બાજુમાં બેઠી હોય જોઈ તમે જીવતા પોથી ઉપાડો તમારા માથે લઈને પોથી સારું ઘરચોરું પહેરી અને આપણે જીવતા પોથી ઉપાડી એમાં મજા આવે કે પછી વહુ ઉપાડે ને આપણે ફોટામાં બેઠા બેઠા જોઈએ એમાં મજા આવે સાચું કહી દો હા હા આપણે ઉપાડી એમાં જ મજા આવે સાક્ષાત બ્રહ્મની અનુભૂતિ કરાવે શ્રી વલ્લભે આપણને માર્ગ બતાવ્યો કે વૈષ્ણવ તો જીવતા આનંદ કરે મૈરા પછી મોક્ષની અપેક્ષા ન રાખે મારા વૈષ્ણવો જ્યારે શ્રી મહાપ્રભુજી વલ્લભકુળ તમને ને મને કંઠી પહેરાવે ને ત્યારે જ આપણો મોક્ષ થઈ જાય આપણે પછી અપેક્ષા જ નથી રહેતી અને શ્રેષ્ઠ મહિનો બતાવ્યો તો ભાગવત કથા માટે અષાઢ થી કાર્તક માગસર મહિનાની અમાસ સુધીમાં શ્રેષ્ઠ કથા અષાઢ શ્રાવણ ભાદરવો આસુ કાર્તક અને માગસર માગસર મહિનો તો ખાસ કીધો ગીતાજીમાં કૃષ્ણએ કીધું 12 મહિનામાં માગસર મહિનો હું છું પણ ઘણા એમ કે કેતનભાઈ ફ્રી હોય ને એટલે એ મહિનાની તારીખ આપે લે ઠાકોરજી સ્વયં કહે હવે જેટલા તુંગભદ્રા વાસીઓએ 7 દિવસ જીવતા કથા સાંભળી છેલ્લે દિવસે જેટલા જીવો એટલા વિમાન ભગવાનના લેવા આવ્યા અને જેટલા જીવતા કથા સાંભળતા હતા એ બધા ભગવાન નો હાથ પકડી તુંગભદ્રા વાસીઓ ભગવાન ના ધામ તરફ જવા માંડ્યા હવે એક વાત કરું આગળ કથાને વિરામ આપું પછી આરતી જો ધુંધકારી ને લેવા વિમાન આવ્યું બરોબર તુંગભદ્રા વાસીઓ જેટલા જીવો એટલા વિમાન લેવા આવ્યા કાલે પરીક્ષિત રાજા પહોંચાઈ જાય જન્મ માં તો પહોંચી જશું પરીક્ષિત ને લેવાય છેલ્લા દિવસે વિમાન આવે આપણે જેમ હોલ તરીકે પૂર્ણાવતી કરશે એમ કદાચ અહીંયા આપણે હોલ તારીખે હું 11:30 વાગે પૂર્ણાવતી કરીને માળિયા કક્કડ પરિવાર મુંબઈ વાળાની કથા વાંચવા નીકળું અને વેરાવળની લુવાણા મંડીમાં વિમાનના ઢગલા થઈ જાય સવારમાં ખાલી મનમાં કલ્પના કરો અહીંયા વિમાનું મંડે ઉતરવા અને તમને એમ કે બેન તમે કથા હારી સાંભળી બે જાઓ આમાં તમે ભાઈ હારી કથા સાંભળી તમે આમાં બે જાઓ તમારી જવાની તૈયારી કેટલાની છે બધાએ આંગળી ઊંચી કરો ને ક્યાં આવવાના છે આમાં બીતા બીતા કરે કે હાચક આવશે તો કેતનભાઈ બિહાડી દે તો અરે ભાઈ મારે જ ન જવું લ્યો વિમાન આવે ને તો હું ના પાડતો મારે ન થવું હું કામ ઉપર ગયા પછી ઠાકોરજી જોવા મળશે સેવા કરવા નહીં મળે વલ્લભ કૃપાથી સેવા આપણા ઘરમાં બિરાજે આનાથી બીજું મોટું સુખ ન હોય આવો હે મારે કૃષ્ણ ચરણે મારે
વાત જો લોહાણા જ્ઞાતિ માટે ગૌરવની વાત છે. ઘણા લોકો એમ કે વિમાન નું આવે ને આવે, જેનામાં શ્રદ્ધા હોય ને એને લેવા ભગવાન આવે ને આવે ને આવે. અને રઘુવંશી હમણાં મારી જલારામ ચરિત્ર કથા પોરબંદર માં થશે, મેં જુનાગઢ એ કરી, હજી એક ઉન્નામાં કરવાની છે, જલારામ બાપા ઉપર બોલવાનું છે. હાથ દી, તમારા મનમાં સાચી શ્રદ્ધા હોય તો તમને પણ વિમાન લેવા આવે આવે ને આવે. લોહાણા જ્ઞાતિ નું ગૌરવ, વીરપુર સંત સમ્રાટ રઘુવંશી ના સંત જલારામ બાપા ને પણ લેવા વિમાન આવ્યું તું, આવ્યું તું ને આવ્યું તું મારા વાલા વીરપુર માં. બોલો જલારામ આવો. આજની કથાને અહીંયા વિરામ આપશું. કાલ બપોર પછીના સત્સંગની અંદર પૂજા ટાઈમસર ભરતભાઈ કરાવશે તો 3:15 આપણે કથા ચાલુ કરી દેશું. પૂજાના યજમાનો સમય સર આવજો, કારણ કે સમય એક ટાઈમનો છે આપણો. કારણ કે હું બે બે ટાઈમ વાંચું ને તોય બધાને ખબર છે મારે કેટલા વાગી જાય. આજે કેટલા વાગ્યા છે? 7:15. વાહ સરસ, આજે 15 મિનિટ વહેલા છો તમે. બાકી કાલથી તો કંઈ નક્કી નહીં થઈ કેટલા વાગે ઉતરું એ. એટલે પૂજા સમયસર કરજો એટલે 3:15 કથા ચાલુ થઈ જાય. એ પહેલા કઈ કાર્યક્રમ હોય તો મેહુલભાઈ જરા બોલાવી દેજો. ભાઈ ચંદ્રેશભાઈ આવી જાઓ ને, જે બોલાવાનું હોય 2 મિનિટ, ત્યારબાદ આરતી, અને પછી જે કોઈને આ વ્યાસપીઠે આવીને પરિક્રમા પૂજા કરવી હોય એ બધા મુખ્ય યજમાન ઉતરી જાય પછી કરી શકશો. હા હા, પોથી યજમાન જે નીચે વાળા છે બધા, પછી છેલ્લે મુખ્ય યજમાન ઉતરી જાય પછી દરેક અહીંયા આવીને પણ પૂજા કરી શકશો, પરિક્રમા કરી શકશો. આપણો કથાનો ટાઈમ બપોરે 3 થી 7:30 નો રહેશે. આવતીકાલની કથા સત્રમાં ભગવાનના 24 અવતારનું દર્શન, સુખદેવજી મહારાજનો જન્મ, પરીક્ષિતના જન્મ સુધી મહાભારતનું યુદ્ધ જોતા જોતા આપણે પહોંચવાનો પ્રયત્ન કરશું. અત્રે વેરાવળ લોહાણા મહાજનના આમંત્રણને માન આપી ચાલતા શ્રીમદ ભાગવત મનોરથની અંદર માનવંતા મહેમાનો એવા શ્રી કિશોરભાઈ સામાણી સ્ટેજ ઉપર પધારે. વેરાવળ રઘુવંશી સમાજ ના આંગણે ચાલતી આ ભાગવત કથામાં એમનું હાર્દિક સ્વાગત, અને શાસ્ત્રીજી એમને ઉપરનું ઓઢાડી અને આશીર્વાદ આપશે. અને વેરાવળ લોહાણા મહાજન મુકેશભાઈ રૂપારેલ સ્મૃતિચિહ્ન ઠાકોરજીનું ભાગવત કથા પ્રસંગે કિશોરભાઈ સામાણીને અર્પણ કરશે. અને ચાલુ કથાનું લાઈવ પ્રસારણ યુટ્યુબ ચેનલ નિરાલી વિડીયો ઉના અને શાસ્ત્રી શ્રી મેહુલભાઈ પેરાણી અમારી ચેનલમાં પણ આ લાઈવ કથા આવી રહી છે. આપ સબસ્ક્રાઇબ કરજો, બેલ બટન દબાવજો, એટલે આ મહિનાની વૈશાખ મહિનાની 8-8 કથા તમને સિરિયલ સાંભળવા મળશે. શાસ્ત્રીજી મેહુલભાઈ પેરાણી યુટ્યુબ ચેનલ આપ સબસ્ક્રાઇબ કરજો. તમે ત્યારે આપી શકો. ચલો રાજ પરિવાર સ્ટેજ ઉપર આવી જાય પૂજા આરતી માટે, અને પોથીના યજમાનો એમની ભાગવતજીની સામે આરતી કરવા માટે જાય. યજમાન પરિવાર એમના પોથીજી સામે આરતી કરવા માટે જાય. હોલના પંખા બંધ કરાવો, અને આરતી થયા બાદ ત્યાં જે ભરતભાઈ માર્ગદર્શન આપે પ્રમાણે, જે ગોરબાપાને સમજાવ્યું છે એ પ્રમાણે ત્યાંની પૂજા પોથીજીની કરજો, પાણી રેડજો, પ્રદક્ષિણા કરજો, અને દરેક યજમાનો મુખ્ય યજમાન ભાગવતજીની પૂજા કરી લે, પ્રદક્ષિણા કરી લે, ત્યારબાદ દરેક સ્ટેજ ઉપર આવી મુખ્ય ભાગવતજીની પૂજા અને પ્રદક્ષિણા આપ કરી શકશો.
અને અહીંયાથી સૂચના આપી આરતી પ્રારંભ કરવાનો ત્યારે જ બાદ ભૂદેવો કરાવે, બધા એક સાથે જ કરવાની રહેશે. હા, અને જુવારાને પાણી રેડવાનું કાલથી છે. ચાલો આરતી માટે રાજ પરિવાર અને મુખ્ય યજમાન અને પ્રમુખ સાહેબ અને ઉપપ્રમુખના પરિવારના સભ્યો આરતી માટે આવી જાય. રાજ પરિવાર, મનોરથી પરિવાર અને પ્રમુખ સાહેબ અને ઉપપ્રમુખ સાહેબના બંનેના પરિવારો આરતી માટે આવી જાય. ચાલો રાજ પરિવાર અને એમની સાથે પ્રમુખ અને ઉપપ્રમુખ બેના પરિવારના સભ્યો આરતી માટે આવી જાય. આરતીનો પ્રારંભ ભવ્ય શંખનાદ આવો વેરાવળ લોહાણા મહાજન આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ અને સમસ્ત રઘુવંશી સમાજનું આ દિવ્ય મનોરથ એનો પ્રથમ દિવસ અને પહેલી ભાગવતજીની મહાદેવી આરતી નો આપણે પ્રારંભ કરશું. બધી જગ્યાએ આરતી પ્રગટ કરી આવજો. બોલીએ ગોવર્ધન કુલ જ બિગાડી ગિરી વર કહી
राजा रामचंद्र भगवान वीर दादा जसराज जलाराम सोमनाथ महादेव प्रेम से बोलो नमः पार्वती पते हर हर महादेव। जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे। आज वाणी ने विराम आपिए आजे अत्यार ने कथा विराम आपी सर्व ने जय श्री कृष्ण। काले पाछा वेला वेला आववा माटे आजे सौने जय श्री कृष्ण काले वेला आवजो आजे सौने जय श्री कृष्ण काले वेला आवजो आजे सौने जय श्री कृष्ण काले वेला वेला रमो वेला रमो जय श्री कृष्ण के वाणी मन देव पड़ी जय श्री कृष्ण के वाणी मन देव पड़ी श्री कृष्ण के वाणी मन देव पड़ी जय श्री कृष्ण के वाणी मन देव पड़ी दृढ़हिन चरण तेरो भरोसो दृढ़हिन चरण श्रीफल लाई चार।